માણસને કોઈ દિશા નથી. એકવાર છે ને એક ભરવાડ ઢોર ચરાવવા ગયો. તે ગામડાની આજુબાજુ જંગલ જેવું હોય, વોકડો હોય, જંગલ હોય, તે જંગલમાં ઢોર અંદર ગયા. આટલે સુધી જાય છે, ભરવાડ ભેગો ગયો અને એમાં પછી સાંજ ઢળી એને વાઘની ત્રાળ સાંભળી અને પછી એ તો ત્યાંથી ભાગ્યો. હવે પરિસ્થિતિ એવી બની કે વાઘ એની પાછળ દોડ્યો, એટલે દોડીને ઝાડ ઉપર ચડી ગયો. પછી ઢોર કઈ ભાગી ગયા હશે, વળી વાઘની નજર માણસ ઉપર હશે, એટલે ઢોર વળી બચી ગયા. વાઘ નીચે તપશ્ચર્યા કરીને બેસી ગયો, તને તો લેવાનો જ છે, આખી રાત બેસી રહીશ અહીંયા. એટલે માણસ જરા મૂંઝાણો, પણ સમજી શકે છે કે બહુ મોટો વાઘ હોય એ જલ્દી ઝાડ ઉપર ચડી ના શકે, ના ચડે. એ પેલો તો ઉપલી ડાળીએ જઈને બેસી ગયો. ત્યાં એક ગોરીલો વાંદરો એની સામે જોતા જોતા એ ઝાડ ઉપર આવ્યો. થોડી વાર એકબીજાની આંખમાં જોઈ રહ્યા, એટલે પણ માણસ તો બહુ ગભરાઈ ગયો કે ઉપર રહીશ તો આ ગોરીલો વાંદરો મારી નાખશે અને નીચે જઈશ તો વાઘ તો છે જ. ત્યાં ગોરીલા વાંદરાએ કહ્યું કે તું ચિંતા ના કરીશ, તું અહીં શાંતિથી રહે, તને ભૂખ લાગી હોય તો બાજુના એક બે ઝાડમાંથી હું તને ફળ ફૂલ લાવી આપું. તો કે ના, એને ધરપત થઈ. રાત પડી એટલે ગોરીલા એને કહ્યું કે તું સુઈ જા. તો કે ના, પણ હું સુઈ જાઉં, પણ મારી ડાળ છટકે હું પડું નીચે તો વાઘ તો બેઠો જ છે. તો કે હું બેઠો છું, તું ચિંતા શું કામ કરે છે, તને નહીં પડવા દઉં. એમ કરીને ડાળ ઉપર જરા બે ડાળ ભેગી હતી એની ઉપર એને સુડાયો અને ગોરીલાએ કીધું કે રાત્રે 3 વાગે હું તને જગાડીશ, પછી હું અડધી રાત આરામ કરીશ. કારણ કે માણસ હતો એટલે થોડું વિવેક તો આવડે, એટલે વિવેક કર્યો કે ના ના તમે સુઈ જાઓ. તો કે અડધી રાત હું સુ, અડધી રાત તું સુવે. એટલે 12 થી 3 માણસ સુવે અને ગોરીલો ચોકી પહેરો કરે અને 3 થી 6 પછી ગોરીલો સુવે અને માણસ ચોકી કરે. બરોબર માણસ ઘસડ ઊંઘતો તે વખતે વાઘે ગોરીલાને કહ્યું કે આપણે બેને તો જંગલમાં ભેગું રહેવાનું, આ 12 થી આવ્યો છે, મારને ધક્કો. એટલે પેલો ગોરીલો કે ના, એ મારા વિશ્વાસે સૂતો છે, મારા વિશ્વાસે અહીંયા સૂતો છે, એટલે હું એને ધક્કો તો નહીં મારી શકું. તો વાઘે કઈ વાંધો નહીં, હું નીચે બેઠો છું, હવે અત્યાર સુધી ખાલી માણસ મારા નજરમાં હતો, હવે તું પણ છું, બે માંથી જે પણ હું એક લઈશ. ગોરીલો કે પછીની વાત છે, અત્યારે હું વિશ્વાસઘાત નહીં કરું. 3 વાગે એટલે ગોરીલાએ વાંદરાને ઉઠાડ્યો. માણસે જોયું કે આ બરોબર છે, 3 વાગ્યા. એટલે ગોરીલાએ કહ્યું કે હવે હું સુઈ જઉં અને તું જાગ. એટલે માણસ જાગ્યો. કલાક એક થઈ હશે ને ગોરીલો આમ એકદમ ઘેરી નિંદ્રામાં હતો, એટલે વાઘે માણસને કહ્યું કે તું બૈરા છોકરા વાળો છું, આને કઈ છે નહીં, તું આને ધક્કો માર દે, એટલે હું એને લઈને જતો રહું અને પછી હું જઉં, પછી દિવસ ઉગે એટલે તું ચાલતો ચાલતો જતો રહે, તારું ગામ તો સામે તને દેખાય જ છે. એટલે માણસને એમ થયું કે આઈડિયા તો સારો છે. એટલે એકાદ વખત વળી વિચાર કર્યો ને એને ગોરીલાને ધક્કો માર્યો. વાંદરા કોઈ દિવસથી ઝાડ ઉપરથી પડે નહીં, એ ગમે ત્યાં હાથ નાખી લે, ગમે ત્યાં પૂછડું ભરાઈ દે. એટલે ધક્કો માર્યો, ડાળ ઉપરથી પડ્યો પણ નીચેની ડાળ એને પકડી લીધી અને પછી માણસની સામે એને જોયું, એટલે હવે આને તો ફફડાટ પેટો. પણ શું, માણસને તો આપણને પાછો રંગ બદલતા વાર લાગે નહીં, નાના ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મારા મનમાં એવું હતું નહીં. અલ્યા કર્યા પછી પાછું ભૂલે, મારા મનમાં નહોતું તો કર્યું કેવી રીતે? તે તમે બધા હસ્યા કેમ? એકો ચોખ્ખું ખોટું કરે પછી કે મારા મનમાં એવું હતું નહીં. નહીં, ઘણા બધા આજે ચોખ્ખું સ્પષ્ટ બોલી જાય પછી બધા કે તમે આવું બોલ્યા, તો કે તમે લોકોએ છે ને મારા શબ્દોનું અર્થઘટન ખોટું કર્યું છે, મારા મનમાં આવું નહોતું. હવે એ વાતને કેવી રીતે પહોંચવું? એટલે ગોરીલો પાછો એક ડાળ ચડીને માણસની સામે આવ્યો અને એનો હાથ પકડ્યો, એટલે પેલો તો ધ્રુજી ગયો, કારણ કે આ તો જાયન્ટ ગોરીલો, એક થપાટ મારે તો માણસને માર નાખે અને જો ધારે તો ધક્કો માર દે નીચે. એટલે માણસનો બિચારો કરગરવા માંડ્યો. ગોરીલો કે ગભરાઈશ નહીં,
હું તને કઈ નહીં કરું, તું બેસ. સવાર પડે એટલે વાઘને એમ થયું કે નહીં મેળ પડે, એટલે તો ચાલ્યો ગયો. માણસને એમ થયું કે હું ઉતરીને ગામ પાછો જતો રહું. ગોરીલો કે ઉભો રહે, હું ઉપલી ડાળે જઉં, ઉપરથી જોઉં વાઘ કઈ દિશામાં ને કેટલે પહોંચ્યો છે, પછી તું નીચે ઉતર. ઉપલી ડાળે જઈને જોયું એટલે વાઘ તો કોઈ દિશામાં દૂર સુધી ચાલ્યો ગયેલો. એટલે પછી ગોરીલા એને સિગ્નલ આપ્યો કે હવે તું આ દિશા તરફ નીકળી જા, પેલો બહુ દૂર છે. માણસ ઉતરવા જતો હતો ત્યારે ગોરીલો એની પાસે ગયો અને ગોરીલા એને એક વાત કરી. ગોરીલા એને કહ્યું કે તને શુભેચ્છા છે, તારા પરિવાર સાથે તું સુખ શાંતિથી જીવી શકે, પણ મારી એક વિનંતી છે. તો કે બોલો ને, શું વિનંતી છે? તો કે વિનંતી એટલી છે કે સમાજમાં તમને સ્કૂલ કોલેજોમાં જે ભણાવવામાં આવે છે ને તમે લોકો જે માનો છો ને એ ખોટું છે. એનું પ્રતિપાદન ના કરતા ત્યારે ફરી વખત માણસે પૂછ્યું કે એવું તમને શું ભણાવવામાં આવે છે ને શું અમારી સમજણ ખોટી છે તે તમે ના પાડો છો? એટલે ગોરીલાએ કીધું કે તમને જે સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે ને તમે જે માના છો કે માણસ છે વાંદરામાંથી ઉતરી આવ્યો છે એ ખોટું છે, તમે લોકો નાલાયક પ્રજા અમારા ખાનદાન જ્ઞાતિમાંથી ઉતરી ના આવ્યા હોય, તમે લોકો 21મી સદીમાં એટલી બધી હલકટાઈ ઉપર ઉતરી ગયા છો જેનો પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેના વર્તનમાં આપણે આજે રાત્રે જોયું, જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેની ખાનદાની વચ્ચે કેટલો ફેર છે એ આપણે જોયું. એટલે મહેરબાની કરીને, બીજું તો મારે કંઈ કહેવું નથી, પણ તમે લોકો ક્યારે એવું બોલતા નહીં કે અમે વાંદરાઓમાંથી ઉતરી આવ્યા છે, અમારી ખાનદાન જ્ઞાતિમાંથી આવી હલકટ પ્રોડક્ટ હોય નહીં, જે હકીકત છે. તમે જોવો અત્યારે આ દુનિયામાં ભણેલા માણસે કેટલું બધું નુકસાન પહોંચાડ્યું છે, અભણ કરતા ભણેલા વધારે નુકસાન પહોંચાડે છે. અભણ માણસ ચોરી કરે તો 5,000 રૂપિયા 50,000 રૂપિયા ની કરે, 5 લાખ ની કરે, અને ભણેલો માણસ ચોરી કરે ને તો 1 લાખ કરોડ 1.5 લાખ કરોડ 2 લાખ કરોડ સુધી પહોંચે. હા બોલો, ત્યાં સુધી પહોંચી જાય. સ્ટેડિયમ બનાવવાના 900 કરોડ રૂપિયા અને 15 વર્ષ પછી એ સ્ટેડિયમને રંગવાના 1400 કરોડ. બોલો, 2010. આ વાસ્તવિકતા છે અત્યારે સમાજની. અને આ બોમ્બ ને મિસાઇલ ને બધું બનાવે છે અભણ પ્રજા નથી બનાવતી, દે આર ગ્રેજ્યુએટ્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ. આજે બહુ જ મોટું બૌદ્ધિક ધન વિજ્ઞાનની દ્રષ્ટિએ 18-18 કલાક દિવસમાં લેબોરેટરી કામ કરે છે. શેની માટે? માણસને કેટલો વહેલો સાફ કરી નખાય, પૃથ્વી પરથી મનુષ્ય જાતિ મિટાવી ક્યારે જલ્દી શકાય એની માટે કામ કરે છે. અને મોટા મોટા દેશના સરકાર એને પે કરે છે. આરએનડી શેની ઉપર થાય છે? તો તને આટલો મોટો વિજ્ઞાન નો સ્નાતક બનાવ્યો એ આની માટે બનાવ્યો? તારે તો કઈક 18-20 કલાક કામ કરવું જોઈએ, માણસ સુખી થાય એવા સંશોધન કરવા જોઈએ. પણ દિશા ભૂલ્યો. આ એક વાસ્તવિક પરિસ્થિતિ સમાજની છે, 21મી સદીની આ હકીકત છે. અને દિવસે દિવસે આ પરિસ્થિતિ જો આપણે સાચવીશું નહીં, જાળવીશું નહીં, તો વધારે વકરશે. એની વચ્ચે આપણે લાઈફ ઇઝ બ્યુટિફુલ, જીવન છે એ સંતોષે યુક્ત જીવવું છે, સૌંદર્ય ભર્યું જીવવું છે અને આનંદિત જીવવું છે. હા કે ના? કારણ કે આ 70-80 વર્ષનો ખેલ છે અને અહીંયા બેઠા છે, એમાંથી આપણે 30 પત્યા 40 પત્યા 50 પત્યા 60 પત્યા. ભારતમાં તો એવરેજ મેલ લાઈફ ઇઝ 54 યર્સ, ફિમેલ લાઈફ ઇઝ 58 યર્સ. એટલે એની ઉપરના જે બેઠા હોય ને એ બધા બોનસ વાળા સમજવાના. તારાચંદભાઈ તો આ પડવા માંડ્યા કે આ બરોબર છે, કારણ કે આપણે એવરેજ 54 વર્ષની છે પુરુષ માટે અને મહિલા માટે 58 વર્ષની છે ભારતમાં લાઈફ એજ. એની ઉપર જે બેઠા હોય બધા સમજવાનું કે બોનસ ઉપર છે. હવે એ 70-80 વર્ષનું જીવન, એમાં તમને એક ગણતરી આપું, તમે દિવસમાં 8 કલાક સુવો છો, તમે ઓછું વધતું સુતા હશો પણ એવરેજ લાઈફના અંતે 8 કલાકની આવી જવાની. બાળક હતા ત્યારે વધારે સુતા હતા, વૃદ્ધ સુ ત્યારે વધારે સુશું.
તો 24 માંથી 8 કલાક તમારા સુવામાં જાય છે, એટલે 1/3 દિવસ તો તમારો સુવામાં જાય છે. સ્ટ્રેટ ઇક્વેશન કે 1/3 ઓફ ધ લાઈફ યુ વિલ સ્લીપ. 1/3 દિવસ તમે સુવો છો એટલે 1/3 જીવન પણ તમે સુવાના. એટલે 70 વર્ષ તમે પૃથ્વી ઉપર જીવો, એમાંથી 23 વર્ષ તો તમારા સુવામાં જવાના છે. તમને ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે તમારા જીવનના સારા 50 થી 70 દિવસ બ્રશમાં જાય છે. આપણે આ બધા સમયની ગણતરી જ કરી નથી એટલે આપણે કહો હજી તો ઘણો સમય છે. સમય જ નથી એકચ્યુઅલી તારી પાસે. હવે અરીસાની સામેના સમય તો હું તમને ગણાવતો નથી, કારણ કે દરેકના જુદા જુદા હોય. આમ સીધો ઉભો રહીને જોવે, પછી થોડોક આમ આડો થાય, પછી પાછો આમ આડો જોવે. હવે તારામાં કોઈ ફેર થવાનો નથી. જે બીબું ઘડાઈ ગયું એ ઘડાઈ ગયું છે. પણ પેલા અરીસાની સામે ઉભો હોય ને દરેક વ્યક્તિને મનમાં એમ થાય કે ભગવાને આ 10 એક ટકા જો અહીંયા કંઈક સુધારો કરી દીધો હોત ને તો એકાદા વુડમાં ચાલી જાય. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ, જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા, એમાંથી એકાદા લાકડામાં ચાલી જાત. અમે કચ્છીઓને લાકડાનો ધંધો ફાવે છે. અમે બહાર બધે જઈએ છીએ, બેંગ્લોર આ બાજુ મહારાષ્ટ્રમાં તો ખૂબ કચ્છીઓને મળીએ છીએ અને બધા લાકડાના ધંધામાં જ છે. એટલે એકાદા લાકડામાં ચાલી જાત. પણ એ ભગવાને છે ને એ બાકી રાખ્યું 10 ટકા, જેથી શું ઓડિયન્સ ભરાય, થિયેટર ભરાય, બધા પછી સ્ક્રીન ઉપર ચડી જાય. ત્યાં ક્યાં આટલી બધી જગ્યા છે? અત્યાર સુધીની જે આ વાત થઈ એમાં આટલું સમજવાનું કે 21મી સદીમાં આપણે સુમેળે સંતોષયુક્ત આનંદયુક્ત જીવન જીવવું હોય તો પ્રથમ અગત્યની વાત એ છે કે આપણે એક વિચારની સ્થિરતા જોશે, એક વિચારની સ્પષ્ટતા જોશે, એક વિચારની પવિત્રતા જોશે. બીકોઝ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ ઇઝ અ રિઝલ્ટ આઉટકમ ઓફ હિઝ ઓન થોટ્સ. માણસ છે એ સાંજ પડે આખા દિવસમાં જે વિચાર કર્યા હોય એવો થઈ જાય અને જીવનના અંતે જે વાસ્તવિકતામાં એ જીવતો હોય એ વાસ્તવિકતા પણ પૂરા જીવન દરમિયાન એને જેવા વિચારો કર્યા હોય ને એ હકીકત સામે આવીને ઊભી રહે. તો વિચારોની સ્પષ્ટતા, વિચારોની ઊંચાઈ અને વિચારોની પવિત્રતા હંમેશા રાખવી એ તો આપણા હાથની વાત છે ને. સંજોગ પરિસ્થિતિ આપણા હાથની વાત નથી, હા કે ના? સંજોગ અને પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. બનવા જોગ તો ઘણું બધું બની શકે, પણ એમાં વિચારો સારા રાખવા, વિચારો ઉચ્ચ રાખવા અને વિચારો પવિત્ર રાખવા, એટલું તો આપણા હાથની વાત છે કે નહીં? યસ ઓર નો? તો એ જે આપણા હાથની વાત છે આપણે બરોબર કરી છૂટવું એ મનુષ્યનું કર્તવ્ય છે, અને કર્તવ્ય કરતાંય વિશેષ મનુષ્યનું ગૌરવ છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ્સ, આપણા હાથમાં જે પુરુષાર્થની વાત છે, આપણા હાથમાં જે કરી શકીએ વાત છે, તો આપણે શ્રેષ્ઠ જ કરવું. પછી ભાગ્યની વાત છે, ઈશ્વર કૃપાની વાત છે, સંજોગની વાત છે, એ જે ફળ મળવું હોય તે મળે, એની પછી ચિંતા નહીં કરવાની. ડુ યોર ડ્યુટી વેલ, એક્ઝિક્યુટ ઇટ વેલ. આપણી જે જવાબદારી છે, આપણું જે કામ છે, એ આપણે શ્રેષ્ઠતાપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો તો એ પ્રથમ પગથિયું છે. લાઈફ ઇઝ બ્યુટિફુલ, જીવન છે સૌંદર્ય ભર્યું છે, અને તમે સારી રીતે કામ કરો, શ્રેષ્ઠતાથી કામ કરો તો ચોક્કસ જીવનમાં કાર્ય સંબંધી નાની મોટી સફળતા તો મળે જ. જો તમે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરો સફળતા મળે જ. તમે જો નીતિમત્તા કોઈ દિવસ ન છોડો સફળતા મળે જ, કારણ કે ભગવાનને આ બધા ગુણો પ્રિય છે અને જે ગુણમાં વર્તે ભગવાનની કૃપા થાય જ. તો એ પ્રથમ પગથિયું છે. લાઈફ ઇઝ બ્યુટિફુલ. સચિન તેંડુલકરે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કર્યા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈએ સ્પેશિયલ એડિશન તૈયાર કરેલું, સ્પેશિયલ સપ્લિમેન્ટ તૈયાર કરેલી, એમાં સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ લીધેલો. એમાં એમને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું છે? કારણ કે 20 વર્ષ સુધી કોઈ પણ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપવું એ કોઈ સામાન્ય વાત નથી.
જબરજસ્ત ફિઝિકલ ફિટનેસ જોઈએ, મેન્ટલ ટફનેસ જોઈએ, ઇમોશનલ બેલેન્સ જોઈએ, નહીં તો શક્ય જ નથી. સચિન તેંડુલકરે વાત કરી કે એટ 6 AM આઈ એમ એટ ધ નેટ્સ, સવારે 6 વાગે એટલે હું નેટ પર પહોંચી જાઉં અને 500 ડિલિવરી ફેસ કરું અને પછી જ મારા મોબાઈલ ફોનને અડું અથવા બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તું. ઇન્ટરવ્યુઅરને આશ્ચર્ય થયું કે તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે 6 વાગે હું નેટ પર પહોંચી જાઉં. સચિન બોલ્યા. ઇન્ટરવ્યુએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય તો તમને એમ તો હોય ને કે બધા જ ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ્સ હશે, કેપ્શન લખાણ હશે, તો તમારું આમ મન લલચે ના જાય કે સવારના પરમાં ઉઠીને પહેલા હું આ જોઉં? સચિન તેંડુલકર બોલ્યા કે જો એમાં મન લલચાવી દઈએ તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવે. એટલે સવારે 9 વાગે હું 500 ડિલિવરી ફેસ કરીને પછી જ સોશિયલ મીડિયા ખોલું. પુરુષાર્થથી વ્યક્તિ આગળ વધે જ નહીં તો એ તો ગોડ ગિફ્ટેડ નેચરલી ટેલેન્ટેડ ક્રિકેટર હતા ને, છતાં એ ટેલેન્ટ એ ગિફ્ટ ને જાળવી રાખવા માટે પણ આવો પુરુષાર્થ કરવો પડે. પણ કેટલી નૈતિકતા અને પ્રામાણિકતાથી એમની કારકિર્દી એ પૂરી કરી. ક્યારેય કોઈ પ્રકારના વાદ વિવાદમાં કોન્ટ્રોવર્સીમાં સચિન તેંડુલકર આવ્યા નથી. 10 થી વધારે એવા પ્રસંગો છે જ્યારે એમને ખોટો આઉટ આપી દેવામાં આવ્યો. આ બધા જ પ્રસંગોમાં ક્યારેય એમણે અમ્પાયરની આંખમાં આંખ નાખી નથી, 1 સેકન્ડથી વધારે પીચ ઉપર ઉભા રહ્યા નથી, અમ્પાયરની આંગળી ઊંચી જોવે એટલે જે સ્પિરિટ ઓફ ધ ગેમ છે, સ્પિરિટ ઓફ ધ ગેમ પ્રમાણે તરત ક્રીઝ છોડીને પેવેલિયન તરફ ચાલવા માંડવાનું. પત્રકારોને ખબર હોય કે આ ખોટો આઉટ આપ્યો છે એટલે સચિન તેંડુલકરને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે, કંઈક બોલે છે તો બીજે દિવસે એને ફ્લેશ ન્યૂઝ મળી જાય પત્રકારોને. હા, એટલે સચિન તેંડુલકરને મોઢામાં આંગળી નાખે. પણ આજ સુધી આપણે કોઈ એવા પ્રસંગના સાક્ષી નથી કે સચિને કોઈ દિવસ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હોય. નહીં તો એ આપે, એક સમય એમના જીવનનો એવો હતો, એક કક્ષા એમની એક સમય એવી હતી કે ખાલી બોલે ને કે આ આજે મને અમ્પાયરે ખોટો આઉટ આપ્યો છે તો એ અમ્પાયરની કારકિર્દી ઉપર પ્રશ્ન આવી જાય. હા, એ કક્ષાએ સચિન તેંડુલકર એક જમાનામાં હતા કે જો બોલે કે અમ્પાયરે આજે ખોટું ડિસિઝન આપ્યું છે તો અમ્પાયરની કારકિર્દી પ્રશ્નમાં આવી જાય, પૂરી પણ થઈ જાય. પણ ક્યારે બોલ્યા નહીં. એટલે નીતિમત્તાથી જીવ્યા, સ્પિરિટ ઓફ ધ ગેમથી જીવ્યા, એમ આપણે પણ નીતિમત્તાથી જીવવાનું, પ્રામાણિકતાથી આપણું કાર્ય કરવાનું, સખત પુરુષાર્થ કરવાનો, નીતિમત્તા અને પ્રામાણિકતાથી, તો જીવનમાં આનંદ છે. કાર્યલક્ષી આનંદ આમાં છે. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. આપણે જેટલા અહીંયા બેઠા છીએ અને કદાચ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય છે એ બધા માટે નીતિમત્તા, પ્રામાણિકતા, એથિકલ વર્કિંગ માટે પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ વ્યક્તિત્વ હતા. એ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે તો અમારી BAPS સંસ્થા બહુ નાની હતી, એમાંથી એમણે વિશ્વ ફલક ઉપર આ સંસ્થા મૂકી દીધી. આજે યુનાઇટેડ નેશન્સમાં BAPS સંસ્થાને પરમનન્ટ સીટ છે. અરે, દુનિયાની પ્રથમ 10 સમાજ સેવા સંસ્થાઓના તમે નામ લો એમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. એ કક્ષાએ પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાને મૂકી દીધી. એમનો પ્રચંડ પુરુષાર્થ, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં પુરુષાર્થ કેવો કર્યો, સમાજના ઉત્કર્ષ માટે ચારિત્રયુક્ત વ્યક્તિત્વ દરેક વ્યક્તિનું ઘડાય એના માટે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં એ જાતે ગયા. જાહેર જીવન જીવનારી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે 18,000 ગામડાઓમાં ગઈ હોય. જો બંને વડીલો તો ના પાડે છે કે શક્ય નથી, બરાબર ને? 18,000 ગામડાઓમાં જવું એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 70, 75 ને 80 હતી ને, ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12-12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડાઓમાં બેસીને એ પરિવારને સંસ્કૃત કરતા નજરે જોયા છે. શું પ્રચંડ પુરુષાર્થ, નિસ્વાર્થ ભાવે. તમને પૈસા મળતા હોય, પ્રસિદ્ધિ મળતી હોય તો હજી કંઈક કરવાની મજા આવે, આ તો નિસ્વાર્થ ભાવે. દક્ષિણ ગુજરાતમાં દાદરાનગર હવેલી છે, કેન્દ્રીય કેન્દ્ર શાસિત પ્રદેશ છે, 72 ગામડાઓ છે,
આ 72 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ ઝૂંપડે ઝૂંપડે જાતે ગયેલા છે, એક એક પરિવાર સાથે બેસીને નિર્વ્યસની કર્યા છે. એ લોકોના સંતાનોને અભ્યાસ કરવા માટે તમારે મોકલવા જોઈએ એવી પ્રેરણાઓ આપી છે. આજે એ ઘણા બધા ગામડાઓમાં એટલી બધી સંસ્કૃતિ આવી, એ લોકો પોતાના ફળિયામાં તારનું ઝાડ ઉગાડે, એમાંથી તાડી નામનું આલ્કોહોલિક ડ્રિંક બનાવે અને રોજ સાંજે 7 વાગે એટલે ઘરમાં નાના છોકરા ભાઈ ભાઈ બધા પીવે, બધા ગાંડા થાય. અને કુંભાર લોકો હોય ધારો કે ગામમાં, એ લોકો આ બનાવે આખો દિવસ માટલા અને પછી રાત્રે તાડી પીવે અને ગાંડા થાય, પછી એને માટલા તોડ નાખે, પછી બીજી દિવસે સવારે બેઠો બેઠો પસ્તાય, એવું થાય એવી પરિસ્થિતિ. પ્રમુખ સ્વામી મહારાજે ઘરે ઘરે ફરીને વ્યસન મુક્ત કર્યા. આજે તમને આશ્ચર્ય થશે કે 72 માંથી 42 ગામડાઓમાં એક પણ વ્યક્તિ તાડી પીતી નથી. એ લોકોએ પોતાના ઘરમાંથી ફળિયામાંથી તારનું ઝાડ કાઢી નાખ્યું કે અમારી ભવિષ્યની પેઢીને ખબર ના પડવી જોઈએ કે અમારા બાપ દાદા તાડી પીતા હતા. એ બનાવવાના ચૂલા એ લોકોએ તોડી નાખ્યા. એ લોકોના સંતાનો માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉકાઈમાં છાત્રાલય શરૂ કરી. આદિવાસીના વિદ્યાર્થીઓ અમારા સંતો ગામડે ગામડે ફરીને આઈક્યુ ટેસ્ટ લે અને પછી અમારા છાત્રાલયમાં એ લોકોને પ્રવેશ આપે કે આ છોકરો વિશેષ ભણી શકે એમ છે. માતા પિતાને પરિવારની અનુમતિ લઈને અમે એમને લઈ આવીએ, સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ. એ જેટલા વર્ષો ભણે, જેટલું ભણે, એ સંપૂર્ણ ફ્રી. આજે એમાંથી કદાચ 150-200 થી પણ વધારે આદિવાસી બાળકો ડોક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. આ તો મેં તમને પ્રમુખ સ્વામી મહારાજની એક કહાની કીધી, આવી તો એમના જીવનની સેંકડો કહાની છે. એ કેમ જીવનમાં કાયમ આનંદમાં રહેતા, એનું એક કારણ આ છે કે એમના જીવનમાં એમને પ્રચંડ પુરુષાર્થ નિસ્વાર્થ ભાવે નીતિમત્તાથી કર્યો. અહીં આપણે ભુજમાં જ ઊભા છીએ અને 2001માં આપણે અહીંયા ભૂકંપ આવેલો અને ખૂબ તારાજી ભર્યો એ ભૂકંપ હતો અને લાખો લોકો મરેલા. છેક વાંકાનેર થઈને અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન ગયેલી. 26 જાન્યુઆરી 2001 દિવસે સવારે 9:15 વાગે તીવ્ર ભૂકંપ આવેલો. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો એટલે એ જ દિવસે 150 જેટલા સંતો, અમારા 1500 જેટલા સ્વયંસેવકો બધા અહીંયા ભુજ આવી ગયા. એ જ દિવસે બપોરે અમે રસોડું ચાલુ કર્યું આપણા ભુજ સ્વામિનારાયણ મંદિરે મુંદ્રા રોડ ઉપર. અને ત્યાં એ 26 જાન્યુઆરીએ 17,000 વ્યક્તિઓએ ભોજન લીધું. સ્વામી કે બપોર હમણાં ભોજનનો સમય થશે, લોકોના ઘર પડી ગયા છે, લોકો રાંધશે ક્યાં, પહેલા ભોજન ચાલુ કરો. પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ લીધો અને ખબર પડી કે 17,000 લોકો જમ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખજો અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને 85,000 લોકો રોજ આપણા મંદિરે જમતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જમાડવાનું ચાલુ રાખજો. અને 4 દિવસે 30 જાન્યુઆરી 2001 દિવસે, એટલે કે ભૂકંપ થયો એના 100 કલાકની અંદર, પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ મુંબઈથી મુંદ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. 800 ટન જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે સંતો અને સ્વયંસેવકોએ 509 ગામડાઓમાં એનું વિતરણ કરેલું. એ વખતે અમારા રિલીફ કેમ્પમાં એ વખતે સ્વિટ્ઝરલેન્ડની ને સ્વિસ બધી જર્મન ટીમ્સ પણ આવતી, ઇઝરાયલ ટીમ્સ પણ આવતી. તો એ વખતે અમારા કેમ્પ પર ઇઝરાયલની મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી. એના મિસ્ટર શોલમ મુખ્યા હતા. એ લોકો મોબાઈલ આઈસીયુ લઈને આવેલા, આપણું શાસ્ત્રી મેદાન છે ને ત્યાં મોબાઈલ આઈસીયુ ઊભું કર્યું. ત્યારે આપણે પહેલી વખત બધાએ જોયું કે આઈસીયુ પણ મોબાઈલ હોય. પછી મિસ્ટર શોલમ છે અમારા કેમ્પ પર આવે, દરેક કેમ્પ પર ફરતા હતા કે કઈ કઈ સંસ્થા કેવું કામ કરે છે. અમારા કેમ્પ પર આવે ને કે તમે ગરમ ગરમ ભોજન આપો છો, બાકી આવે પરિસ્થિતિમાં તો અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ભૂકંપમાં તો ફૂડ પેકેટ હોય 4 થેપલા 2 મરચા સીલ કરીને આપવાના જ હોય બધાને. અને ખોટું નથી, વ્યવસ્થા એ જ હોય કે તમે 5 આઈટમનું ગરમ ગરમ ભોજન રોજ આપો છો, આ કોનો વિચાર છે? અમે કહ્યું કે અમારે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર છે. ઇટ્સ ઓકે. પછી બીજું કંઈ મેં કહું, અમે રિલીફ કીટ આ બનાવી છે. તો રિલીફ કીટ એમને કહ્યું, કેન આઈ સી ઇટ? મેં કહ્યું યસ, ફીલ કમ્ફર્ટેબલ જો. એટલે એમને બધું મટીરિયલ બહાર કાઢ્યું, એટલે 4 વ્યક્તિઓ માટે 1 જોડી કપડાં, માતા પિતા ભાઈ બહેનના 4 જણાના 1 જોડી કપડાં, એ 4 જણાના પરિવારને 1 અઠવાડિયું ચાલે એટલું રાશન, એ બધું એમણે જોયું તો રાજી થયા. પછી અંદરથી નેલ કટર નીકળ્યું, હેર ઓઇલ નીકળ્યું અને કાસ્કો નીકળ્યો. એટલે મિસ્ટર શોલમને તો અત્યંત આશ્ચર્ય થયું, વોટ ઇઝ ધીસ? મેં કહ્યું ધીસ અ નેલ કટર. તો કે તો મને ખબર છે,
હું એમને ગાઈડ કરતો હતો એ વખતે. તો કે કેમ નીલકંઠર, મેં કહું અમારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે 4-5 દિવસથી ભૂકંપ થયો છે, 8-10 દિવસ વીતી ગયા, તો એ લોકો પાસે નખ વધી ગયા હશે ને, તો ખાતી વખતે એમને નખ નડતા હશે, માટે આપણે એક નીલકટર મૂકો. અમે સંતો કીધું સ્વામી રિલીફ કીટમાં, રાહત કીટમાં નીલકટર હોય નહીં. સ્વામી કે ના આપણે મૂકો. અમે સંતો કીધું સ્વામી અહીંયા ઘણા બધા તો ગામડાઓમાં નીલકટર, આજથી હું 20 વર્ષ પહેલાની વાત કરું, જોયા પણ નહીં હોય, અને જે ભગવાને કુદરતી નીલકટર આપ્યા છે ને એ જ વાપરતા હશે. સ્વામી કે ના મૂકો. સારું મૂક્યું. સ્વામી કે લોકોને આટલા દિવસથી ભૂકંપ આવ્યો છે ને, તો નહીં નાવા ધોવાનું નહીં થયું હોય, સ્વાભાવિક છે પાણીની વ્યવસ્થા ન થઈ હોય, તો આપણે માથામાં નાખવાના તેલની શીશી મૂકો, જેથી લોકો માથામાં જરા તેલ નાખે ને કાંસકાથી વાળો ને તો એમ જરા એને ફ્રેશ લાગે, એમ લાગે કે ભાઈ આપણે જરા ફ્રેશ થાય. વળી બાપાનો બહુ આગ્રહ એટલે મૂકી. પછી એમને લાગ્યું કે આ ફોન જો લાંબો ચાલશે ને તો આ કીટ આખી ઘર વખરીમાં ફેરવાઈ જશે. તમને આશ્ચર્ય થશે કે 2001માં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81 વર્ષની હતી, 81, અને 81 વર્ષની ઉંમરે રોજ પ્રમુખ સ્વામી મહારાજ એ 70 પત્રો વાંચતા ને એનો ઉત્તર આપતા, રોજ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા, 2.5-3 કલાક સંસ્થાકીય વહીવટની મિટિંગોમાં બેસતા, રોજ 40-50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ્સ અટેન્ડ કરતા, રોજ સાંજે 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેસતા, આ બધા જ કાર્યક્રમ 8-10 કલાકની પ્રવૃત્તિ પછી રાત્રે એક્ઝેક્ટ 10 વાગે રોજ પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હોય ત્યાંથી ભુજ એમનો ફોન આવે અને રોજ 1 કલાક રિપોર્ટિંગ લે કે આજે શું કર્યું. એટ ધ એજ ઓફ 81, હા 81 વર્ષની ઉંમરની આ વાત કરું છું એમની. પછી મિસ્ટર સોલંકે કે કેન આઈ સી હિઝ પિક્ચર, મેં કીધું યસ. એટલે મેં બરમુ પ્રમુખ સાહેબ મહારાજનો ફોટોગ્રાફ દેખાડતો, આમ જોઈ રહ્યા એમની આંખોથી પ્રભાવિત થયા. અને પછી એમણે કહ્યું, થોડા હસ્યા, એટલે મેં કેમ હસ્યા તમે, તો કે તમારે સંતોને નિયમ છે કે તમે વાળ છે માથા પરથી તમે એનું મુંડન કરી નાખો. મેં કહું યસ. તો કે પ્રમુખ સાહેબ મહારાજ, મેં કહું ઓફકોર્સ. કેટલા વર્ષથી એ સંત છે? મેં કહું અત્યારે એમની ઉંમર 81 વર્ષની છે, એમને 17 વર્ષે દીક્ષા લીધી, એટલે કદાચ 63-64 વર્ષથી એ સંત છે. તરત ભાવથી મિસ્ટર સોલમ બોલ્યા કે જે વ્યક્તિએ 63-64 વર્ષથી માથામાં તેલ નથી નાખ્યું અને કાંસકો વાપર્યો નથી, એ વ્યક્તિને લોકોને માથામાં તેલ નાખવાની જરૂર છે અને કાંસકો આપવો જોઈએ એ વિચાર આવે ને, એ વ્યક્તિ હૃદયથી મદદ કરવાની ભાવના ધરાવે છે. પછી એને કહ્યું કે વી વર્ક ફ્રોમ ધ હેડ, હી વર્ક્સ ફ્રોમ ધ હાર્ટ, એટલે આ ભાવનાથી કહેવાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા. અહીંયા કચ્છ જિલ્લામાં અમે 9 ગામ બીએપીએસએ દત્તક લીધેલા અને 1500 ઘર બાંધી આપ્યા. આ ઉખડમોરા ને બધા ગામો હતા, પછી એનું નામ યજ્ઞ પુરુષ નગર ને બધું, જીવા પર ગામ હતું, ઉખડમોરા ગામ હતું, આ બધા અમારી સંસ્થાએ દત્તક લીધેલા. અને 1.5-2 વર્ષમાં અમે બધા 2003 સુધીમાં ગામો ગામ બધા બાંધી આપેલા. બીજા 42 ગામોમાં અહીંયા કચ્છમાં પ્રમુખ સ્વામી મહારાજે કાં તો રસ્તો બાંધી આપ્યો, કાં તો પાણીની ટાંકી બાંધી આપી, કાં તો પ્રાથમિક શાળા માટે 2-3 ઓરડા બાંધી આપ્યા, કાં તો પબ્લિક હેલ્થ સેન્ટર પીએચસી બાંધી આપ્યું. આટલી નીતિમત્તાથી પ્રામાણિકતાથી કામ પ્રમુખ સ્વામી મહારાજ કરતા. તે વખતે બધા દાતાઓ જે બીએપીએસ દાન આપતા એ કહેતા, આમ તો પૂર્વ એક પ્રધાનમંત્રી શ્રી ભારત વર્ષના હતા, એ કહેતા કે અમે દિલ્હીથી કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ તો એક્ચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે, એવું આપણે એક પ્રધાનમંત્રી શ્રી બોલેલા. આ વાતને ટાંકીને બીએપીએસ સંસ્થાને દાન આપનારા લોકો કહેતા કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમની સંસ્થાને સંતોને સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવાઓ આપે છે, એટલે અમને પ્રતીતિ છે કે પ્રમુખ સ્વામી મહારાજને 1 રૂપિયો આપીએ એક્ચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. પ્રમુખ સ્વામી એમાં 25 પૈસા ઉમેરે છે. તો જો આવી રીતે તમે જીવનમાં કામ કરો ને તો તમને આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજને 1991માં હરકિશનભાઈ મહેતાએ મુંબઈમાં પૂછેલું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પ્રસંગ નથી, બધા જ પ્રસંગો આનંદના છે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ થયા છે પૃથ્વી ઉપર, કેનેડા, બ્રિટિશ, કેનિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, 40-40 સિટીઓની કી ટુ ધ સિટી અમેરિકામાં મળી છે,
અને સામે અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી એમનું મોઢામોઢ અપમાન પણ કર્યું છે. આ બંને પ્રસંગોમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ જ સ્થિર જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું બધા જ પ્રસંગ આનંદના છે. અને આ પ્રસંગ આપણને પૂછ્યો કે તમારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ, તો તમે શું કહો? ગઈકાલનો એક કહું, આજ સવારનો એક કહું છે, આજ સવાર સુધી આવી જાવ, ચાલુ વર્તમાન કાળ સુધી આવી જાય. અમુક જણાને તો બિચારને પ્રસંગ જીવનમાં જે મુખ્ય પ્રસંગ છે ને એ જ દુઃખદાયી બન્યો છે. ખબર પડી, તાલીઓ પરથી ખબર તો પડી ગઈ, તમને બધાને ખબર પડી ગઈ. ઘણા બધાને પૃથ્વી ઉપર જીવનનો જે મુખ્ય પ્રસંગ હોય ને એ જ ભારે દુઃખદાયી થયો છે. એ બધાને એમ છે કે તે દિવસે વળી કેફમાં આવી ગયો, માંડવો બાંધેલો હતો, ઢોલ નગારા વાગતા હતા, શરણાઈઓ વાગતી હતી, એમાં છાતી કાઢીને જે હાર પહેરી લીધો તે એવો ગળે ઘંટ આવી ગયો છે. પ્રમુખ સ્વામી મારે કે કોઈ પ્રસંગ દુઃખનો નહીં. હરિકિશનભાઈ મહેતા જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રી, એમણે બીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ તમારી ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે એની તો અમને પડી જ નથી. અમે ભગવાનની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ જો સાચા હોઈએ તો અમે ટીકાના શબ્દો સામે નજર જ નથી રાખતા. કઈ કક્ષાએ મહાપુરુષો જીવતા હોય છે. હરકિશનભાઈ બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું કે તમને કોઈ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો જવાબ આપવાનું મન થાય છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એની ટીકા જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ, અને જો ખોટી હોય તો અમે કોઈ દિવસ એને જવાબ આપવા જતા નથી. પ્રાર્થના કરીએ કે ભગવાન એને સાચું સમજાવે, બાકી અમે કોઈ દિવસ ઝઘડવા ગયા નથી. This is the height at which great personalities live and work. આ એક કક્ષા છે જ્યાં મહાપુરુષો જીવતા હોય છે અને ત્યાંથી કાર્ય કરતા હોય છે. તો they don't get disturbed. આટલી મોટી પ્રમુખ સ્વામીએ સંસ્થા ઉભી કરી, તમે બધા અક્ષરધામ જોયું છે ને, ગાંધીનગર ને દિલ્હીમાં, હાથ ઊંચા કરો જેને અક્ષરધામ જોયું હોય, બધાએ જોયું છે. એવા નાના મોટા 1100 કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે ઊભા કર્યા. વન મેન શો, હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. સાથે સાથે 70 પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજીસ ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. એના સિવાય આવી રીતે ભૂકંપમાં અહીંયા 1500 ઘર બાંધી આપ્યા, ઓરિસ્સામાં સુનામી પછી 2 ગામ દત્તક લઈને 250 ઘર બાંધી આપ્યા, ચેન્નાઈમાં સુનામી પછી 2 ગામ દત્તક લઈને ત્યાં 200 ઘર બાંધી આપ્યા. તો બધું કેટલું, આટલી મોટી સંસ્થા, અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, એમાંથી 750 પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, ઓક્સફર્ડમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો લાખ, 1.5 લાખ, 2 લાખ ડોલરના પગાર છોડીને સાધુ થયા છે. આ હું તમને એટલા માટે કહું છું કે તમને એમ ના લાગે કે નહીં ફાયું હોય, નહીં ગમ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા આવ્યા છે. બધું જામેલું જ હતું, બધું ફાવતું જ હતું, પણ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, પ્રમુખ સ્વામી મહારાજની નિસ્વાર્થ સેવા ભાવના જોઈને અમે અહીંયા આવ્યા છીએ. તમારામાંથી અહીંયા બેઠા છે એમાંથી કેટલા જણા 29 વર્ષથી ઓછા છે? બોલો, આંગળી ઊંચી કરો, બહુ આંગળી ઊંચી કરો, છૂટથી છૂટથી આંગળી ઊંચી કરો. ઘણો બધો સંમત બેઠો છે. તમે બધા જન્મ્યા ને એ પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કરેલું છે 29 વર્ષ પહેલા, એન્ડ ધેટ ટુ બી નોટ ડિપ્લોમા. ડિપ્લોમા એન્જિનિયર ને ગ્રેજ્યુએટ ના કહેવાય, ડિપ્લોમા હોય ને ગ્રેજ્યુએટ ના કહેવાય. પાછળ થોડાક હશે એટલે વિશેષ સંદર્ભમાં હશે આ. અને અમારી વખતે અત્યારે જેમ બિલાડાના ટોપની જેમ ચારે બાજુ એન્જિનિયરિંગ કોલેજો ફૂટી નીકળી છે એવી નહોતી. આજથી 30 વર્ષ પહેલા ફક્ત 6 ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હતી, એટલે કોઈને એન્જિનિયરિંગમાં મેડિસિનમાં એડમિશન મળે ને, એટલે ઇટ વોઝ અ સેલિબ્રેશન ઇન ધ ફેમિલી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં સફળ રહ્યા. યુવાનો, ભણેલા ગણેલા યુવાનો, ભણેલા ગણેલા સંસ્કૃત યુવાનો, ભણેલા ગણેલા સંસ્કૃત સદાચારી સંસ્કારી યુવાનોને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ એન્ડ મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવી શક્યા.
એમના જીવનની બહુ જ મોટી સિદ્ધિ કહેવાય. તો આવો નિસ્વાર્થ પુરુષાર્થ આપણે કરો, આવો નીતિમય પુરુષાર્થ કરો. જે ધન તમારું નથી ને, એ ધન સામે જોવાનું પણ નહીં અને થૂકવાનું પણ નહીં. એ ખાનદાની છે માણસની. કોકના ધન સામે શું નજર રાખવાની? મારા બાહુબળ ઉપર હું લડી લઈશ અને લડતા લડતા જો રોટલો ના મળે તો ભૂખે સોઈશ, બાકી કોકનું પાંચું લેવામાં મારી ખાનદાની નથી. એ તો ગૌરવભર્યું જીવન જીવવું જોઈએ કે નહીં? બાકી હમણાં રાત્રે 12 વાગશે ને વાહન વ્યવહાર પૂરો થશે રોડ ઉપર, એટલે કૂતરાઓ રોડ ઉપર આવીને ઝઘડશે, અને 12 કલાક પછી કાલ સવારે 12 વાગે ઓફિસમાં બેસીને 3-પીસ સૂટ પહેરીને તમે 1/2 એકર માટે ઝઘડો, પેલો રાત્રે 1/2 રોટલા માટે ઝઘડે, બીજી 1/2 એકર માટે ઝઘડો, બે હરકું થયું. તો એની સામે જોવાનું નહીં, થૂકવાનું નહીં, અને ભૂલથી એમાં જો આડોઅડો હાથ ચાડો કર્યો તો પ્રશ્ન આવશે. એમાં નીતિમત્તામાં જો પ્રશ્ન આવે તો મોટો પ્રશ્ન આવશે. અને હવે તો બધી રીતે સરકારના કાયદા પણ કડક છે, સરકારના હાથ પણ લાંબા છે, અને GST કોઈને છોડવાનું નથી, ધીમે ધીમે ટાઈટ થતું જાય છે ને. અને જરૂરી છે દેશના વિકાસ માટે, એબ્સોલ્યુટલી નેસેસરી. તમે દુનિયાના પ્રથમ 20 વિકસિત દેશો લો, એ બધા દેશોએ આજથી 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા GST નાખેલું, એટલે આજે એની ટેક્સ સિસ્ટમ સારી છે. એટલે આપણે અત્યારે ટ્રાન્ઝિશન ફેઝમાં છીએ, એક નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી, એટલે નાના મોટા પ્રશ્નો હોય એટલે કે એ ગાવા માંડીએ ને ચાવવા માંડીએ, એટલે કે સિસ્ટમ ખોટી થઈ જાય છે. અમેરિકા, રશિયા, ચાઇના, UK, ફ્રાન્સ, જર્મની, અમે તો આ બધા દેશોમાં ગયેલા છીએ, ત્યાંની આર્થિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા બહુ નજરે જોયેલી છે, તમારામાંથી ઘણા જોઈએ છે. તે લોકોએ પણ આજથી 10 વર્ષ પહેલા, 15-25 વર્ષ પહેલા GST નાખ્યો, ત્યારે એ લોકોને પણ શરૂઆતમાં આપણે પ્રોબ્લેમ હતા એવા હતા, પણ એનું આપણને ખબર ના હોય. કોઈક 2 જણા ખોટું લખે, 2 જણા ખોટું ચલાવે, એટલે આપણે ઉચકવા માંડીએ. પણ ધીમે ધીમે આવડી મોટી સિસ્ટમ રન થાય. શિયાળામાં તારા સ્કૂટરને 4 કિક મારે તોય ચાલુ નથી થતું, થીજી ગયું હોય તે એન્જિન. તારું સ્કૂટર 4 કિકે ચાલુ નથી થતું, તો આવડી મોટી સ્કીમ 1 કિકે ચાલુ થાય? તે એટલો તો બુદ્ધિથી વિચાર કર. સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ. પણ એ GST, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, હું ઘણી વખત કહું છું, તમે GST બરોબર આપશો એટલે ઉપરથી એક GST તમારી ઉપર વરસશે. ભગવાનની કૃપારૂપી GST એક બીજી વરસશે. શું? અહીંયા GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, ઉપરની GST એટલે ગોડ સેવ્સ ટેન્શન. ગોડ તમારું ટેન્શન બચાવશે. GST પ્રામાણિકતાથી રહેવાનો. જે દેશમાં રહ્યા છીએ ત્યાં આપણે પ્રામાણિકતાથી દેશનો ટેક્સ ભરવો જોઈએ. તો કહેવાની વાત એ છે, તો તમને આનંદ રહેશે, તમને તમારું કોન્સાયન્સ ક્લિયર રહેશે. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે સુવા જાઓ બેડરૂમમાં, પલંગ ઉપર સુવો, ઓશિકા ઉપર માથું મૂકો, સારામાં સારું પોચામાં પોચું ઓશિકું કયું તમારા આરામદાયી ઊંઘ માટે, ડીપ સ્લીપ માટે, તમારું ક્લિયર કોન્સાયન્સ, તમારું હૃદય ચોખ્ખું હોય કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખોટું લીધું નથી, કોઈના વિશે ખોટું વિચાર્યું નથી, ધેટ ઇઝ લાઈફ ઇઝ બ્યુટિફુલ. તો જીવન સૌંદર્ય ભરું થાય. એ એની રીતે છે, હું મારી રીતે છું. એ એની મહેનતનું ખાય છે, હું મારી મહેનતનું ખાઉં છું. એ એના ભાગ્યનું ભોગવે છે, હું મારા ભાગ્યનું ભોગવું છું. ભલે એ પણ આનંદમાં રહેતો, હું પણ આનંદમાં છું. આવી રીતે જીવ ને. Let him live, let him enjoy. I will live, I will enjoy. Simple. મારા ભાગ્ય, મારા પુરુષાર્થ, મારું તકદીર અને મારી કૃપા, મારી ઉપરની કૃપા ઉપર હું જીવું છું. એમાં કોઈની ઈર્ષા કરવાની ક્યાં વાત છે? પડોશીને ત્યાં ગાડી આવે તરત ઈર્ષા આવે, એના ભાગ્યનું છે, એના મહેનતનું છે. પડોશી કરતા શાળા બનાવીને ત્યાં આવે તો વધારે પ્રશ્ન થાય. He is he, I am I. This is the thought process. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કોઈ પ્રત્યે ઈર્ષાભાવ રાખ્યો જ નથી, દરેક પ્રત્યે સદભાવ, કોઈના પ્રત્યે અભાવની વાત જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં રોમ વેટિકન પધારેલા, ત્યાં પોપ જ્હોન પોલને મળવાનું હતું. પત્રકાર આગલા દિવસે પૂછ્યું, તમે આ કપડામાં પોપને મળવાના? પ્રમુખ સ્વામી ક્યાં, ભગવાન સ્વામીને અમને આ વેશકેશ આપ્યા છે, અમે 24 કલાક આ જ પહેરીએ છીએ આખા વર્ષ દરમિયાન. પત્રકારે તરત
મોઢા માંગણો નાખવાનો પ્રયત્ન કર્યો કે પોપ તો જે પ્રમાણે વ્યક્તિ હોય એ પ્રમાણે પહેરવેશ ને ઘરેણા પહેરતા હોય. પ્રમુખ સ્વામી તરત જ બોલ્યા, એમની રીત હશે, એ અમારી રીત છે. આ વિચારથી જીવન જીવવાનું. કોકને જોઈને જીવન જીવશો, ડોન્ટ લીવ અ શેડો લાઈફ, લીવ અ રિયલ લાઈફ. કોકને જીવન જીવવાનું, કોકની રીતે જીવન જીવવાનું શું કેમ પ્રયત્ન કરીએ? હમણાં ઓસ્ટ્રેલિયામાં એક નર્સ બ્રોની વેર, જે ક્રિટિકલ ઇલ પેશન્ટને ટ્રીટ કરતી હતી, જે પેશન્ટ અઠવાડિયું 10 દિવસ 15 દિવસમાં મૃત્યુ પામવાના જ હોય, નિશ્ચિત જ હોય, એટલે સગાવાલાની ખબર હોય, પેશન્ટની ખબર હોય, ડોક્ટર અને પેરામેડિકલ બધાને ખબર હોય. સિક્રેટલી એની પાસે આ નર્સ છે ને, જ્યારે એના કોઈ પરિવારજન હાજર ના હોય ત્યારે એક ફોર્મ ભરાવે કે અત્યારે જ્યારે તમે મૃત્યુ નિશ્ચિત છે તો તમારા જીવનમાં આ સ્ટેજ ઉપર તમને કઈ વાતનો આનંદ સંતોષ છે અને કઈ વાતનું દુઃખ છે. 1000થી વધારે વ્યક્તિઓએ ફોર્મ ભરેલું, ફ્રોમ એન ઓર્ડિનરી કાર્પેન્ટર, એટલે કોઈ સુથારથી માંડીને કોઈ પ્રોફેશનલ, કોઈ ફેમિલી બિઝનેસ ઓનર, બધાએ ફોર્મ ભરેલા. એમાં કઈ વાતનું દુઃખ છે એનું લિસ્ટ લાંબુ હતું. એમાં 5 આઈટમ લખેલી, કોમન બધાએ જે હતી, એમાંથી 5 આઈટમ નીકળી. એની ઉપરથી આ બ્રોની વેરે પુસ્તક લખ્યું છે, ધ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઈંગ, ન્યુયોર્ક ટાઈમ્સ ઓફ બેસ્ટ સેલર, 60 અઠવાડિયા સુધી રહ્યું, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. આ 5માંથી એક મુદ્દો આ હતો કે આઈ શુડ હેવ લીવડ અ લાઈફ ઓફ માય ચોઈસ, નોટ ધ ચોઈસ ઓફ અધર્સ ઓર વોટ અધર્સ એક્સપેક્ટેડ મી ટુ લીવ. કે હું જે જીવન જીવ્યો ને, મારે પાસે જે જીવન હતું ને, મારે મારી ચોઈસ પ્રમાણે જીવવાનું હતું. લોકો શું કહેશે, લોકો શું માનશે, એ મેં સતત વિચારો કર્યા અને ખોટું કર્યું. હા, જ્યાં સુધી તમે કોઈનું ખોટું નથી કરતા, કોઈનું ઓફેન્ડ નથી કરતા, કોઈનું અપમાન નથી કરતા, ત્યાં સુધી તમે તમારી જીવન જીવો. આપણે તો એક શોર્ટ લાવવાનું હોય તો તમે તમારી તમારું માનસ હું તમને મોઢે કહું, તમારા બધાનું. તમારે એક સામાન્ય શર્ટ લાવવાનું હોય ને, તમે શર્ટ ખરીદવા જાઓ ને, તો તમારા મનમાં પહેલો પ્રશ્ન ઉદ્ભવશે, આ કેવું લાગશે? ટેલ મી યસ ઓર નો, જોરથી બોલો. તમારે મનમાં એ પ્રશ્ન હોવો જોઈએ કે મને આ ગમે છે કે નહીં. ધેટ્સ ઇટ. ઇફ યુ લાઈક ઇટ, પરચેઝ ઇટ એન્ડ વેર ઇટ. આ માનસ ફેરવવાનું છે તો લાઈફ ઇઝ બ્યુટિફુલ. મને કેવું લાગશે એટલે શું, તમે લોકોના આધારે જીવન જીવો છો કે લોકોને મેં આ પહેરેલું શર્ટ કેવું લાગશે? એને જે લાગવું એ લાગે, પૈસા કોના છે, શર્ટ કોને પહેરવાનું છે, તો તું પહેરને, તું આનંદ કરને. અને તમારી ચોઈસ નું પણ તમે પહેર્યું અને તમે પાર્ટીમાં લઈને જાઓ તો હું 3 જણાને વારાફરતી મોકલું ને 10-10 મિનિટના અંતરે, જામતું નથી. પાછો બીજો કે આવું શું પહેરલા આવ્યો, 10 મિનિટ પછી ત્રીજો જાય, અરે આ તો કઈ કોમ્બિનેશન કહેવાય, પાર્ટી છોડીને જતો રહે, શર્ટ બદલીને પાછો આવે. એવું તો આપણું માનસ હલકું છે પાછું. એટલે એક ચોક્કસ વિચારધારાથી જ આપણે જીવવું, સ્પષ્ટ વિચારધારાથી જીવવું, અને આપણી ચોઇસ પ્રમાણે આપણે જીવન જીવવું. હા, મેં કીધું ને, આપણે કોઈનું ખોટું ના કરતા હોય, કોઈને ઓફેન્ડિંગ ના હોઈએ, કોઈનું અપમાન નથી કરતા, મદદરૂપ થવાની ભાવના રાખીએ છીએ, પછી ધ ચોઇસ ઇઝ યોર્સ, ઇટ ઇઝ યોર લાઈફ. યસ ઓર નો? તો જીવન જીવવાનો આનંદ આવે. બીજી એક વાત છે કે આપણે જે આપણું જીવન જીવીએ છીએ એમાં આપણું ક્ષેત્ર હોય, આપણો પરિવાર હોય, આપણું વર્તુળ હોય, ત્યાં મર્યાદા અને સીમિત રહેવું. આખી દુનિયાની માહિતી ભેગી કરવાની જરૂર નથી અને આખી દુનિયા વિશે ટીકા ટિપ્પણી કરવાની પણ જરૂર નથી. એ કામ કરનારાનો એક વ્યવસાય જુદો છે, એ આપણે બધાને લાગુ નથી પડતો, પણ આપણું માનસ એટલું હલકું છે. આમ રોડ ઉપરથી જાન નીકળે એટલે ગેદરીમાં બહાર આવીને ઉભો રહે, એક તો 9:15 વાગે ઉઠે, જાનનો અવાજ થાય પછી ઉઠ્યો હોય, પછી એથી બ્રશ લઈને બહાર નીકળે, ગેદરીમાં ઉભો ઉભો બ્રશ કરાય અને પછી થૂકે ત્યાં, સ્વચ્છ ભારત બગાડે. અને પછી જાન પસાર થઈ જાય ને 20 મિનિટ પછી, એક તો ગંજીન લુંગી પહેરીને બહાર આવ્યો હોય, બ્રશ કરતો કરતો ત્યાં પેરાપેટ ઉપર થૂકે. તમે બધા દ્રશ્યો જોયા હશે, જોયા કરતા એક સ્ટેપ આગળ હશો. અને પછી
અંદર જઈને વોશ બેસિનમાં કોકડો કરીને પછી બોલે, બે જણા જાણતા નથી કે બે જણાનું તે નક્કી કરેલું, અને બે જણાનું જામ્યું નહીં છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારે છે, મૂકને માથાકૂટ. પણ ગામ આખામાં સજેશન આપવાનું, આ તો સારું છે, નરેન્દ્રભાઈ અત્યારે અહીંયા છે નહીં, નહીં તો આપણે બધાને પાંચ પાંચ સલાહો છે. નરેન્દ્રભાઈએ શું કરવું જોઈએ એની પાંચ પાંચ સલાહો આપણે બધા પાસે છે. હવે તારે 25મી તારીખે ઘરે શાકભાજી ખૂટે છે, એનું કંઈક કર પહેલા. તું દિલ્હી સલાહ રહેવા દે, ત્યાં તંત્ર કેવી રીતે ચાલતું હોય તને ખબર ના હોય. તારા કીધે ઘર બરોબર નથી ચાલતું, ચાર દિવાલ તારી, ત્રણ જણા જ ઘરમાં રહો છો, અને આને ભારતના 750 જિલ્લા ચલાવવાના. એટલે આપણું માનસ એવું છે ને અભાવ ગુણનું, જ્યાં જોઈએ ત્યાં કંઈક ખોટું દેખાય અને ત્યાં આપણે સલાહ આપવી હોય. તારું ક્ષેત્ર જ નથી. પેલા મીઠાપુરમાં એક જણો લારીમાં મીઠું વેચે, લીમડા ઓપન મીઠું ઢગલો કરેલો હોય અને રૂપિયે કિલો ને 2 રૂપિયે કિલો વેચતો હોય. એ બે જણા લારીવાળા ભેગા થઈને ચર્ચા કરે, એકચ્યુઅલી જે ટાટા સોલ્ટનો પ્લાન્ટમાં આ લોકોએ આ વખતે માર્કેટમાં એ લોકોએ આઈપીઓ મૂક્યો ને 500 કરોડનો, તારે ક્યાંથી આઈપીઓ 500 કરોડની ચર્ચા કરવાની હોય ભાઈ? આપણે બધાને એવું જ છે ને, T20માં વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હોય, ખોટો શોટ મારે એટલે બહાર આવીને પાનના ગલ્લે ઉભો રહે, મોઢામાં પાન નાખે, પિચકારી મારે અને કે રમતા જ નથી આવડતું, લે આવો બોગસ શોટ મરાય. પાછો શું કે આપણને આટલી ખબર પડે છે, વિરાટને ખબર નથી પડતી. બહુ સારું, સારું બેન, ખબર નથી પડતી તો હવે તને આવતી વખતે મોકલતું. બીજું શું તને ખબર છે, આ 95 માઇલ્સ પર આવરની ડિલિવરી, 145 કિલોમીટરની ઝડપે બોલ પડતા હોય, તારી જિંદગીમાં આપણે બેઠા છીએ ને કોઈ આ પેસ ફેસ જ નથી કરી. અહીં બેઠા છે કોઈએ 95 માઇલ પર આવરની બોલ, અને લેધર બોલ, હો રબર બોલ નહીં, જોકે લબર તો એ સ્પીડે જાય નહીં, અને ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થઈ જાય. બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે વિરાટ કોહલી પાસે સેકન્ડનો 40મો ભાગ હોય નક્કી કરવા માટે શું કરવું. તારી જેમ થોડે છે કે આઉટ થઈ શકે, ના હું તો એમ સમજતો તો ટ્રાયલ બોલ છે યાર, એવું ના ચાલે ત્યાં પછી, ત્યાં કઈ ટ્રાયલ બોલની સિસ્ટમ નથી. અને તને ભૂલથી ત્યાં મોકલી દીધો હોય તો 6 ઓવર 6 બોલ પેલો નાખીને કેપ લઈને અમ્પાયર પાસેથી પાછો જાય ને બોલર, ત્યાં તું અમ્પાયરને પાછો ફરિયાદ કરે કે અમ્પાયર એને કોને આ શું એક્શન કરીને જતો રહેતો હતો, ખબર પડી, દેખાવું જોઈએ ને કઈ. અમ્પાયર કે પાછળ જો, ત્યાં 3માંથી કશું વધ્યું ના હોય. હવે તું કોલસાથી કોકની દિવાલ ઉપર, પાડોશીની દિવાલ ઉપર કોલસાથી સ્ટમ્પ ચિત્રીને ધોકા લઈને મોટો થયો, અને તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ આપે, તારી હેસિયત શું? કે ના ના, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી રમવા જાય, પછી કટ લઈને પાછળ જતો હતો, આટલી સમજણ નથી પડતી. પણ ત્યાં ધ હીટ ઓફ ધ મોમેન્ટ, અંગ્રેજીમાં એક શબ્દ છે ધ હીટ ઓફ ધ મોમેન્ટ, એ જે ક્ષણ, એમાં જે નિર્ણય, એ સામાન્ય વાત નથી. એટલે આ માનસ જરા આપણે ઓછું કરવાનું. આખા ગામ વિશે સલાહ સૂચનની જરૂર નથી. તું તારો પરિવાર, તારું જીવન, તારો વ્યવસાય એટલું સાચવ. ઇફ એવરી ફેમિલી એન્ડ એવરી હોમ ડિસાઇડ્સ ધીસ, ધ વર્લ્ડ ઇઝ અ બ્યુટિફુલ પ્લેસ ટુ લિવ. સુંદર આ સ્વર્ગતુલ્ય પૃથ્વી બની જાય ને. એટલે આ પણ વિચાર આપણે નીકળવા, અહીં બેઠા બેઠા એમ કે એકચ્યુઅલી છે ને, 2 વર્ષ પહેલા 2016ની સાલમાં અમેરિકાના ઇલેક્શન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે હિલેરી ક્લિન્ટન સામે ફિલાડેલ્ફિયામાં જીત્યા ને, તારે અહીંયા ભુજમાં બેઠા બેઠા ક્યાં આટલું લાંબુ કરવાનું છે? 10 મિનિટથી વધારે છાપું વાંચે સમજવાનો, નવરો ધૂપ જેવો છે અને પૃથ્વી પર કશું જ કામ નથી. ત્યારે ક્યાં આટલા બધા સમય? હા, હેડલાઇન્સ જોઈ લેવાની, કોઈ એવું મેટર હોય તો જોઈ લેવાનું. તારે કઈ ટીવી શોમાં બેસવાનું નથી, તારે ડિબેટ કરવાનું નથી, છે કઈ? રિસ્ટ્રિક્ટ યોર લાઈફ. તમારો જે વ્યવસાયોમાં તમે ઊંડા ઉતરો, બીજી બધી સામાન્ય માહિતી પણ રાખો, સમાજની ગતિવિધિઓ પણ ઉપરથી જાણો. પણ ક્યાં તમારે 2G 3G કોલ સ્કેમ સ્પેક્ટ્રમ રાફેલ, એમાં ક્યાં તમારે એટલું બધું ઊંડું ઉતરવાનું છે કે જેટલું વકીલો ઊંડો ઉતરતા? તો બધા એના લેખ વાંચે. કઈ અપેક્ષા છે કે કોઈક દિવસ રાત્રે 12 વાગે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી મને ફોન આવે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાની છે, તમને મેમ્બર તરીકે લેવા છે, કદાચ હું ના પડું તો નરેન્દ્રભાઈની સેવા આપણે ના થાય,
એવું છે? કદાચ એમનો ફોન આવે અને હું ના પાડું તો દેશના નાગરિક તરીકે અસેવા થાય? તારા જેવા એને 125 કરોડ છે, તું સુઈ જા. રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ, રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ ટુ યોર લાઈફ, યોર ફેમિલી લાઈફ, યોર બિઝનેસ લાઈફ એન્ડ અ જનરલ ઇન્ફોર્મેશન ઓફ ધ સરાઉન્ડિંગ, આપણી આજુબાજુની એક સામાન્ય માહિતી રાખવાની. બાકી આપણું જીવન, આપણો પરિવાર, આપણો વ્યવસાય, એમાં આપણે ઊંડા ઉતરવાનું. તો તમારું જીવન, લાઈફ ઇઝ બ્યુટિફુલ, તો જીવન સૌંદર્ય ભર્યું થશે. બીજો એક દ્રષ્ટિકોણ છે, કાર્ય અને વિચારોની સાથે તમારા પરિવાર સાથે તમે સંતુલન જાળવજો. 11:10 થઈ છે ભાઈ, ટાઈમ બરોબર છે? આપણે મોડું શરૂ થયેલું, આઈ થિંક આપણે 10 મિનિટમાં હવે પૂરું કરીએ. એ તમારા પરિવાર સાથે તમે સંતુલન બરોબર જાળવજો. 8 કલાક કામ કરવાનું, 8 કલાક સુવાનું કે આરામ, અને ત્રીજા 8 કલાકમાં હું શીખવાડું છું 3 F, 3 H અને 3 S. 3 H એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3 H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. 3 S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 વિભાગમાં તમારા 3 કલાક જવા જોઈએ. 24 કલાક એટલે 8 વત્તા 8 વત્તા 8. એ સિસ્ટમથી તમે જીવજો. પરિવાર સાથે સાંજે બેસવું, પરિવારમાં આપણા સંતાનોને સંસ્કારિત કરવા, એ લાઈફ ઇઝ બ્યુટિફુલ માટે ખૂબ જરૂરી છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ સાંજે 6 વાગે મોબાઈલ ફોન બંધ કરીને ઘરે આવી જાય છે. રાત્રે 8 વાગે પરિવાર સાથે સાથે જ જમે છે. પતિ પત્ની રોજ રાત્રે 1/2 કલાક જમ્યા પછી સાથે ચાલવા જાય છે. પતિ પત્ની સાથે બેસીને રોજ 1/2 કલાકની ટ્યુશન એમના સંતાનોને આપ્યું, પછી એમના ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપ્યું, અને આજે એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપે છે. પારિવારિક જીવન. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 110 દેશોમાં 1 લાખ પરિવારમાં 5 ખંડ ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી એ લોકોએ એક સર્વે કર્યો. અને સર્વેનો મુખ્ય પ્રશ્ન એ હતો, આ 1 લાખ પરિવારને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? અને સર્વે કેવી રીતે થયેલો? દુનિયાના 110 દેશોમાં 5 ખંડ ઉપર 8 વર્ષ સુધી આ સર્વે ચાલેલો. તમામ જ્ઞાતિ જાતિના લોકો, પરિવારોને પૂછવામાં આવેલું, એટલે ક્રોસ સેક્શન વોઝ ગ્રેટ. 67% વધારે રિસ્પોન્ડન્ટ્સ એમ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, કે તમે તમારા જીવનમાં તમારે જે વ્યક્તિઓ છે, એટલે કે તમારા જીવનમાં જે વ્યક્તિઓ છે, તમારા પરિવારજનો, મિત્રો હોય, જેની માટે તમને પ્રેમ છે અને જે લોકોને તમારી માટે પ્રેમ છે, એ લોકો સાથે સમય ગાળવો, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ગાળવો, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. તે પારિવારિક આનંદ તમારે લેવાનો. ઘરે જાઓ એટલે મોબાઈલ મૂકી દેવાનો. તમે જમતા હો સાથે પરિવારમાં, જમણા હાથમાં કોળિયો હોય અને ડાબા હાથમાં, જો બધાને ખબર છે. મારે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવો છે કે તમારા લોહીનું સગું તમારી સાથે જમવા બેઠું છે 2 ફૂટ દૂર, એ વધારે અગત્યનું છે કે 100 માઇલ દૂર કોઈ વ્યક્તિ છે જેની સાથે તમે મોબાઈલ ઉપર એ વખતે વાત કરો છો, એ વધારે અગત્યનું છે? ટેલ મી. તો વી આર મિસ્ટેકિંગ સમવેર. આ મોબાઈલ ફોન ને બધું આપણી સેવા માટે બનાવેલું છે, આપણે એના ગુલામ થઈ ગયા. 3 મિનિટે આપણે મોબાઈલ ફોન ને અડીએ નહીં ને, ગમે તે જગ્યાએ હોઈએ, ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ 3 મિનિટે જો આપણે મોબાઈલ ફોન ને અડીએ નહીં ને, તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે 3-3 મિનિટે કાઢીને જોવે, કઈ છે કઈ છે, તો તું કઈ સેલિબ્રિટી છું, તું સ્ટાર સુપરસ્ટાર છું, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર છે, તું શેનો જોવે? સવારના પહોરમાં ઉઠીને પહેલો મોબાઈલ ફોલો. મૂર્ખ માણસ છું. સવારના પહોરમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, જે પણ ઈષ્ટદેવને માનતા હોય, ઉઠીને પહેલા એમને યાદ કરવા, આપણી સંસ્કૃતિ છે. પછી મા બાપને યાદ કરવા જોઈએ, મનોમન એમને પગે લાગવું જોઈએ, પછી 2-5 સારા વિચારો મનમાં બોલવા જોઈએ. જો લાઈફ ઇઝ બ્યુટિફુલ માટે, કે હું આજે સારું કામ કરીશ, હું આજે કોકને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ, આજે ગમે તે સંજોગોમાં હું ડિપ્રેસ નહીં થઉં, આજે કદાચ મારા આ 2 કામ છે ન થાય તો પણ હું પાછો નહીં પડું, ફરી પ્રયત્ન કરીશ, આવા 5-7 વિચારો સવારના પહોરમાં ભરી દેવા જોઈએ હૃદયમાં. એના બદલે પેલો કચરો ખોલે મોબાઈલમાં,
અને પછી તો વોટ્સએપ ખોલે ખૂબ રાજી થાય, ઓહો 70 ચેટ 90 મેસેજ. હવે 70 માંથી 60 ચેટ માં તો સવારના પહોરમાં ગુડ મોર્નિંગ ના થઈને ફૂલડા જ હોય છે. તું ક્યાં કઈ કામ નો છું ગામ ને કે તને હવાના પહોરમાં સારા મેસેજ હોય, અને એમાંથી પાછું એકાદું ફૂલડું ગમે એ તું તારા ગ્રુપમાં જવા દે, અને ફૂલડું પાછું તૈન દાડે છે કે અંજાર ને બચાવ ને અમદાવાદ સુધી ફરીને પાછું આવે, એમાં બપોરે એમ કોઈક નવું હોય તો ક્રોપ ચોપ કરે, એકાદી પાંદડી ઓછી કરે, પાછું આવીને ફરે. આમાં લોકોની અડધી જિંદગી પૂરી થઈ જાય. બોલો, વોટ્સએપ નો સમાનાર્થી શબ્દ છે કચરા પેટી. અહીંથી આવીને આમ જવા દે, અહીંથી આવીને આમ જવા દે. સી યુ મસ્ટ ડિસાઈડ કે તમારું જીવન તમારે જીવવાનું છે. હું ઘણી વખત કહું છું, વેન આઈ ટોક ટુ સ્ટુડન્ટ્સ, વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ, આઈ ટેલ ધેમ કે જે વસ્તુ તમને જીવનમાં મફત મળે ને એની કિંમત તમે સમયની દ્રષ્ટિએ બહુ મોટી ચૂકવતા હો છો. અત્યારે વોટ્સએપ અને નેટ લગભગ મફત જેવું છે, પણ એની કિંમત તમે શું ચૂકવો છો? તમારા જીવનની સૌથી મૂલ્યવાન ચીજ છે ને સમય, એનાથી ચૂકવો છો ને. અને છોકરાઓ પાછા કેવો, આજ તો 30મી તારીખ થઈ ગઈ, કાલે 31 એક જ દિવસ બાકી, અને મારે 3GB નો પ્લાન છે, હજી 2 જ વપરાણી, ઓહો 1 દિવસ મારે 1GB વાપરવાની, એટલે બધું ખોલ્યા જ કરે. એટલે 1GB તો મફત મળે છે, પણ તે આ 3 કલાક કાઢ્યા તારું મગજ બગાડ્યું એ મોટો લોસ છે. આપણે આ સમજતા નથી, એટલે લાઈફ ડઝ નોટ બીકમ બ્યુટીફુલ, પછી જીવન સૌંદર્ય ભર્યું ના થાય. તો પરિવારમાં તમારા સંસ્કાર આપવા પડે. સ્ટીવ જોબ્સ જેણે આઈફોન શોધ્યો, એમના દીકરા દીકરી 12 અને 14 વર્ષના થયા, એમના હાથમાં મોબાઈલ ફોન નહોતો આપ્યો. કે અમે લોકો પ્રેમથી, અમે સ્ટીવ જોબ્સ ને એમના પત્ની એટલે માતા પિતા તરીકે, એ લોકોએ ચર્ચા કરી કે આપણા સંતાનોને આપણે કેટલા ગેજેટ સુધી એક્સપોઝ કરવા કે લોકો મચ્યોર થાય પછી બધું આપશું. માતા પિતા બંને બાળકો સાથે બેઠા એને સમજાવ્યા કે બેટા અત્યારે ભણવું એ તમારું મુખ્ય ધ્યેય છે, સંસ્કાર એ તમારો મુખ્ય ધ્યેય છે. તારે જોઈતો હોય તો તારી સામે આ મોબાઈલ ફોન પડ્યો, આઈફોન. સ્ટીવ જોબ્સ પોતે માલિક એપલના, 1400 અબજનું રેવન્યુ છે, 1400 અબજનું, હાઈએસ્ટ વેલ્યુડ કંપની ઓફ ધ વર્લ્ડ. દેશી ભાષામાં બોલું તો એનો સંકલ્પ થાય કે મારે આખું ભૂજ ખરીદી લેવું છે ને તે ખરીદી લે. આ હું તમને તમારી ભાષામાં ભાષાંતર કરીને કહું છું, એની તાકાત. એ વ્યક્તિએ આ સમજદારી આપી, માતા પિતા બંને સાથે બેસીને સંતાનોને સમજદારી આપી, સંતાનો સમજ્યા. સ્ટીવ જોબ્સની દીકરી 18 વર્ષની થઈ, એનો દીકરો 18 વર્ષનો થયો, પછી એ લોકોએ આઈફોન હાથમાં લીધો. અને તમે લોકો, તમારો દીકરો 12-13-14 વર્ષના દીકરા દીકરી થાય એટલે બર્થડેમાં એ માંગે તમે આપી દો સ્માર્ટફોન. તે તમ બધા ડાયા અને સ્ટીવ જોબ્સ મૂરખ. તું દોઢ ડાયો અને એ ડાયો. કેટલા છોકરાઓની જિંદગી બગડે છે બ્લ્યુ વેલ ગેમમાં, કેટલા છોકરા છોકરીઓ આપઘાત કર્યા, અત્યારે પબજીમાં કેટલા બધાનો સમય જાય છે. પબજી જે ખોલે ને એ પૃથ્વી પર મૂરખ નંબર 1. ઇટ્સ અ વેસ્ટેજ ઓફ ટાઈમ, તમારો ટાઈમ નો વેસ્ટેજ છે. તમે જીવનમાં 500 સારા પુસ્તકો વાંચો, શું તમારી વિચારધારા ખીલે, શું તમારો શબ્દ ભંડોળ ખીલે, શું કોઈ પ્રશ્નને એનાલિસિસ કરવાનો પાવર ખુલે, તમારા આઈડિયાઝ તમે પ્રેઝન્ટ કરી શકો, તમે કોઈ વ્યક્તિ સાથે સારી ચર્ચા કરી શકો, તમે કોઈ સારી વાત લખી શકો, કોઈ પણ નવી વાતને સારી રીતે સમજી શકો, વ્યક્તિને સારી રીતે ઓળખી શકો, તમારું કામ સારી રીતે કરી શકો. યુ ડેવલપ યોર ઇન્ટેલિજન્સ, યુ ડેવલપ યોર પર્સનાલિટી, અને યુ ડેવલપ યોર કેરેક્ટર. બ્લ્યુ વેલ ગેમમાં કે પબજીમાં તમારી પર્સનાલિટી અને કેરેક્ટર ડેવલપ થાય છે? તો જે વાતમાં તમારું ઇન્ટેલિજન્સ ડેવલપ ના થતું હોય, તમારો વિલ પાવર અને કોન્ફિડન્સ ડેવલપ ના થતો હોય, તમારી મોરાલિટીઝ એટલે કે નૈતિકતા અને પ્રામાણિકતા ડેવલપ ના થતી હોય, એટલે કે જ્યાં તમારું વ્યક્તિત્વ અને ચારિત્રનો વિકાસ ના હોય ને, એ પ્રવૃત્તિ કરાય જ નહીં, મૂર્ખામી જ કહેવાય. પબજી મોટી મૂર્ખામી છે. અમે તો આ વાત તમને નિસ્વાર્થ ભાવે કહીએ છીએ, અમને કોઈ સ્વાર્થ નથી. અમે બોલવાનો કોઈ દિવસ 1 રૂપિયો નથી લેતા. ક્યાં છે આયોજકો? આઈ ડોન્ટ ચાર્જ. હું તો 25-26 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બોલું છું. કાલે અંજારમાં બોલશું, પરમ દિવસે બોમ્બેમાં IMC માં ટેક્સ કન્સલ્ટન્સની કોન્ફરન્સમાં, ત્યાં ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં સાઉથ બોમ્બે બોલીશ, 9મી સાંજે મુલુંદમાં કાલિદાસ હોલમાં બોલીશ, 10મી સવારે ચેન્નાઈ જશે, 10મી સાંજે ચેન્નાઈ ફંક્શનમાં બોલીશ,
અગિયારમી હૈદરાબાદ બોલીશ, બારમી પુનામાં બોલીશ, સિમ્બાયસિસમાં. અમે તો નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ, વી ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. તમારા સારા માટે કહીએ છીએ. ફરી વખત આપણે જીવનમાં કદાચ મળ્યા ના મળ્યા, ઇટ ઇઝ ફોર યોર ગુડ. અમને કોઈ સ્વાર્થ નથી, પણ તમે આ બધી વાતો શાંતિથી ઘરે જઈને વિચારજો કે આ બધી વાતો હકીકત છે. લાઈફ તો એવી રીતે જીવવું જોઈએ કે 70-80 વર્ષે જયારે આપણે જીવનના અંત સમય હોય ત્યારે છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ, યસ આઈ લીવડ માય લાઈફ. મને ભગવાને 70-80 વર્ષ આવ્યા ને, હું જીવ્યો. અને ભગવાનની સામે આંખમાં આંખ નાખીને બોલી શકવા જોઈએ, કેવું ભગવાન કે આવું ખરું, હા એવું થવું જોઈએ. તો ત્યાં પછી મોઢું નીચું ગાલું પડે કે પબજીમાં બહુ દાડા કાઢ્યા ગયું. ત્યાં તો ઉપર આંખમાં આંખ નાખીને વાત કરી શકવા જોઈએ ભગવાનની સામે કે તમે 70 વર્ષ આપ્યા કેવું રહ્યું. ભગવાન કે સાહેબ જબરજસ્ત રહ્યું, હા એવું એમને થવું જોઈએ. ત્યારે આવું માય કાંગલા જેવા જીવન જીવ્યા હોઈએ, મરતા મરતા જેની કોઈ કિંમત છે? માટે આ સંસ્કાર છે ખૂબ જરૂરી છે. તમે વ્યસન રાખશો, તમારી લાઈફ પણ બ્યુટીફુલ નહીં થાય, તમારા સંતાનો પણ વ્યસન શીખી જશે. તમે દારૂ પીશો તો તમારું વ્યવસાય, તમારું લાઈફ પણ જશે અને તમારા સંતાનો નહીં જશે. અહીંયા તમે જે બેઠા છો, તમારામાંથી જે તમાકુ ખાતા હોય ને, એની ઉપર હું એક આક્ષેપ મૂકું વડીલોની અનુમતિથી. જે તમાકુ ખાતા હોય તમારામાંથી ઘણા બધાને તમાકુનું કંઈક વ્યસન હશે, હું તમારી ઉપર એક જાહેરમાં આક્ષેપ મૂકું છું. તમારી તાકાત હોય તો મને ના પાડજો. જે તમાકુ ખાય છે એની ઉપર એવો આક્ષેપ છે કે તમને તમારી પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી ને તમારી પત્ની વિધવા થઈ જાય ને તમને કોઈ પડી નથી. ચલો આ સ્ટેટમેન્ટને ચેલેન્જ કરો, કારણ કે તમાકુથી કેન્સર થવાની શક્યતા છે ને, એક દિવસ તમારી પત્ની વિધવા થવાની શક્યતા છે ને. બીજો આક્ષેપ તમારી પર મૂકું છું, જે તમાકુ ખાય છે તમને તમારા સંતાનો પ્રત્યે કોઈ જ પ્રેમ નથી અને તમારા સંતાનો બાપ વગરના થઈ જાય એની તમને કોઈ પડી નથી. હું તમને મોઢે કહું છું, હવે તમારી તાકાત હોય તો મારું આ સ્ટેટમેન્ટ સામે ચેલેન્જ કરો. કારણ કે તમે એક દિવસ કેન્સરથી મૃત્યુ પામો, તમારા સંતાનો બાપ વગેરે થઈ જવાના ને. ટૂંકમાં તમે તમાકુને અડો છો એટલે તમને તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારની કોઈ પડી નથી અને તમારો પરિવાર રખડી પડે એની તમને કોઈ પરવા નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? તો જે હવે તમાકુ ખાતા હોય ને એની ઉપર મારે આક્ષેપ છે ને, આક્ષેપ ટાળવો હોય તો તમાકુ છોડી દેજો, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. આટલું મસ્ત શરીર ભગવાને આપ્યું હોય, બુદ્ધિ શક્તિ આવડત જે કઈ નાની મોટી આપણને આપી હોય, એ બધું એક 50 પૈસાની પડીકીના હવાલે ના કરી નખાય, મૂર્ખ ના થતો. આટલું સરસ જીવન, આટલા સરસ આપણી આજુબાજુ આપણે મિત્રો હોય, આપણો પરિવાર આટલો સારો હોય, 2-5 માણસ આપણને જરા પૂછતા વાંચતા હોય અને 2 જગ્યાએ સારી નોકરી, આપણે નોકરી ધંધો વેપાર કરતા હોઈએ, આટલું સરસ જીવન એક 50 પૈસાની પડીકીના હવાલે ના છોડી દેવાય ને તો મૂરખના જામ કહેવાયે. એટલે જે અહીંયા બેઠા છો ને છોડી દેજો. એક જણો મને આવી રીતે વાત કરીને તો દોડડાયો થઈને કહે કે સ્વામી એ તો તમાકુ નથી ખાતા, એ બધાને કેન્સર નથી થતા. મેં કહું થાય છે ને? તો કે હવે એનું શું? મેં કહું આઈ ગીવ યોર લોજિક. મેં કહ્યું એ તો ઘરમાં આપણે તાળા મારેલા હોય છે ને બહાર જઈએ તો તાળા તૂટીને ચારે ચોરી નથી થતી. તો કે થાય છે ને? તો એમ કહીએ કે ના ના, અમે તો તાળા મારેલા હશે તોય થાય છે, ત્યારે ખુલ્લા રાખીને જાઓ ને થવાનું છે તો વહેલું થાય. એમ તમે કોઈક તમાકુ નથી ખાતા ને કેન્સર નથી થતું, થાય છે તો ખાવ ને તો વહેલું થશે, પોસિબિલિટી વધશે, સિમ્પલ. એક જણો કે તમાકુ આમ સવારના પોરામાં સામે ચોડું ને ચૂના સાથે તો ટોયલેટ જવાનું થાય છે ને, તો જવાનું થતું જ નથી કે. હવે એ તો તે તારા માનસ સાથેનું લિંક કરી દીધી છે, લિંક માનસિક રીતે એટલે થાય છે. પછી મેં સમજાયો, તને ખબર છે એક્યુપ્રેશર નામનું એક વિજ્ઞાન છે? તો કે યસ. એક્યુપ્રેશરમાં તારા ડાબા અંગૂઠાની નીચેનો આ પોઈન્ટ છે ને, એ આમે પ્રેશર પોઈન્ટ છે ટોયલેટ માટે. તું તમાકુ અને ચૂનો ચોડે એટલે ગરમીથી આ દબાય છે ને, એટલે તારે ટોયલેટ જવાનું થાય. બાકી ચૂના ને તમાકુ ને તારા સંદાસને કોઈ સંબંધ જ નથી. અત્યારે કોઈ પ્રયોગ ના કરતા, એટલે આપણને કઈ ભાન જ નથી. ખોટી માનસિકતા અને ખોટા વિચારો લઈને ફરીએ અને પાછો કેફમાં ફરે, પહેલું બટન ખુલ્લું રાખીને. બાપુ આપણે તારું શું ગજુ વાગવાનું, તારે તારું ઠેકાણું નથી ને. માટે વ્યસન પણ રાખવાની કોઈ જરૂર નથી, વ્યસન વગર પણ કામ થઈ જાય. ઘણા કે મૂડ નથી આવતો, ના શું મૂડ આવે, અમે પણ આટલું કામ કરીએ છીએ.
આટલી મોટી હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ ને કોલેજીસ અમે ચલાવીએ છીએ, અમને ખબર છે વહીવટ કોને કહેવાય, મેનેજમેન્ટ કોને કહેવાય, એચઆર કોને કહેવાય, સિસ્ટમ કોને કહેવાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય. વી નો વોટ ઇટ ઇઝ. આખો દિવસ અમે કામ કરીએ છીએ, સાંજે પછી આ કામ કરીએ છીએ. કોકને સારી પ્રેરણાઓ આપવાની, સારા વિચારો આપવાના. તો ક્યાં અમે આટલું બધું કામ કરીએ છીએ? ઇન ધ નેક્સ્ટ 10 ડેઝ, આવતા 10 દિવસમાં 6 રાજ્યોમાં 10 શહેરોમાં હું બોલવાનો છું. અમે એટલું ટ્રાવેલિંગ કરીએ છીએ, એટલું કામ કરીએ છીએ. અમારે ક્યાં તમાકુની જરૂર પડે છે? કે અમારે તમાક વગર તમાકુ અત્યારે રાત્રે 11:30 કેવું ચાલે છે બોલો? મને મજા આવે છે, તમને મજા આવે છે ને? એટલે કઈ આવી બોગસ વસ્તુની જીવનમાં જરૂર નથી. ટૂંકમાં આટલું સરસ જીવન ભગવાને આપ્યું છે, તમને આટલો સરસ પરિવાર આપ્યો છે, થોડા 2-5 મિત્રો ભગવાને સારા આપ્યા છે, એ બધાના જીવનને 50 પૈસાની પડીકીના હવાલે ના છોડી દેવાય, આ મૂર્ખ કહેવાય. કહેવાય કે ના કહેવાય? તમારામાંથી કોઈ એવો મૂર્ખ છે જે બ્લેન્ક પેપર ઉપર સહી કરીને બીજાને આપી દે? તમને કોક કે આ કોરા કાગળિયા ઉપર નીચે સહી કરો તો તમે કરો? હા કે ના? કોઈ ના કરો. તમે આ તમાકુ લો છો ને દારૂ પીવો છો ને તમે બ્લેન્ક પેપર ઉપર સહી કરી દીધી. તમાકુ અને દારૂને છૂટ આપી દીધી કે જ્યારે મારી ડેથ નોટ તારે લખવી હોય ત્યારે લખી નાખજે, મેં સહી કરીને તને આપી દીધું. એવું થયું ને? પ્રમુખ સ્વામી મહારાજ સમાજને નિર્વ્યસની કરવા માટે ભગીરથ પુરુષાર્થ કરતા. હજારો વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજે જાતે હાથ પકડીને નિર્વ્યસની કર્યા છે, અમે નજરે જોયા છે. અમારા મોટા મોટા ઉત્સવોમાં, અક્ષરધામ ઉદઘાટન હોય ઇત્યાદિકમાં, અમે વ્યસન મુક્તિના કેમ્પ ચલાવતા હતા. લોકો વ્યસન છોડતા ને આમ ઢગલાઓ વ્યસનોના મૂકીને ત્યાં જતા. આજે હજારો પરિવારમાં કોક વ્યસની વ્યક્તિઓ જે તે સમયે હતા ને આજે કેન્સરથી એ બચી ગયા છે, થેન્ક્સ ટુ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ બીએપીએ સંસ્થા. તો લાઈફ ઇઝ બ્યુટિફુલ. અને છેલ્લી વાત કરવાની, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો. એ કનેક્શન તમે રાખશો તો તમને આનંદ થશે. આ અમે સંત છીએ એટલે વાત નથી કરતા, વિષય અત્યારે જુદો છે, પણ કોક વખત આપણે વાત કરશું. ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, જીમ કોલિન્સ, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, આ બધા $20,000, $50,000, $1,00,000 એક કલાક બોલવાના ચાર્જ કરે છે. તમારે અહીંયા 24 યુવક મંડળમાં જીમ કોલિન્સ ને બોલાવવા હોય તો $1,00,000 બોલવાના $1,00,000 જ ફક્ત ચાર્જ કરે છે. રાઉન્ડ ફિગર લો એટલે 70 લાખ રૂપિયા થાય, આપણે 60 લો ને રાઉન્ડ અબાઉટ, એટલે 1 મિનિટના 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. 1 મિનિટના 1 લાખ રૂપિયા ચાર્જ કરે જ બોલવાના, તો 8-8 મહિના સુધીની એપોઇન્ટમેન્ટ ના મળે. 1 મિનિટના 1 લાખ રૂપિયા એટલે 1 સેકન્ડના 1,800 રૂપિયા. આમ કરે ને તો 1,800 ચડે તમારે, છીક ખાઈને તો 1,800 ચડી જાય. તે પ્રશ્ન મોટો એ છે કે 1 સેકન્ડના 1,800 રૂપિયા ચાર્જ કરે છે, 1 મિનિટના 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે બોલવાના, તે બોલતા શું હશે? જે તમે છેલ્લા 1.25 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલા ભગવા કપડા વાળા સંતો બોલે તેમ થાય કે હવે ઠીક છે, આ બોલતા હશે ને, એમને આ બોલવાની ટેવ હશે. પણ પેલું 3-પીસ સૂટ પહેર્યો હોય, કોલર માઇક હોય અને સ્ક્રીન ચાલતી હોય અને આમ સ્ટેજ ઉપર ચાલતા ચાલતા બોલે ને, એના ચાર્જ વધારે ચડી જાય. ભાઈ વાત તો આ જ છે, આનાથી બીજી વાત જ કઈ મોટી છે? મેં તમને જે વાતો કરી એનાથી વિશેષ બીજી મોટી વાતો છે જ નહીં પૃથ્વી ઉપર. એ જીમ કોલિન્સ, એની સામે Fortune 500 કંપનીના એક્ઝિક્યુટિવ બેઠા હોય, વિદ્યાર્થીઓ કે સમાજ ના બેઠો હોય, 500 કરોડ, 1,000 કરોડ, 5,000 કરોડ, 25,000, 50,000 કરોડ ના વહીવટ કરનારા બધા સામે બેઠા હોય છે. અને જીમ કોલિન્સ બોલે એટલે આમ ડ્રોપ જો પોઝિશનમાં મોઢું પોડું કરીને સાંભળતા હોય. એ જીમ કોલિન્સ આ લોકોને કઈ વહીવટ વ્યવહાર તો શીખવાડવાનો હોય નહીં, કારણ કે 25,000 કરોડનો વહીવટ તો દર વર્ષે એમને એમ કરે છે. દુનિયાના 60 દેશોમાં 18,000 કર્મચારીઓનો એ સીઈઓ છે. તે હવે એને શું શીખવાડવાનું? એને આ જ વાતો શીખવાડવાની, નીતિમત્તા, પ્રામાણિકતા, પરિવાર માટેનો સમય, સંસ્કાર, નિર્વ્યસની જીવન, આ જ શીખવાડવાનું હોય. પણ જીમ કોલિન્સ એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા પણ શીખવાડે છે.
કે તમને નિર્ણય લેવામાં આ એક શક્તિનો પણ તમે ઉપયોગ કરજો, પ્રાર્થના રૂપી શક્તિ. અને નિર્ણય લીધા પછી તમારો પ્રોજેક્ટ કદાચ ખોટમાં જાય, કારણ કે આ લેવલના નિર્ણયો એવા હોય કે સવડા પડે તો 500 કરોડ આમ અને અવળા પડે તો 500 કરોડ આમ. એ સીધા 500 કરોડ થી નીચેની કે રમત જ ના હોય આ લેવલ ઉપર. તો નિર્ણય જ્યારે ખોટો પડશે ત્યારે તમારે સ્થિરતા જોશે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નો હુમલો તમારી ઉપર થશે ત્યારે તમારે સંતુલન જાળવવું પડશે. એ પ્રાર્થનાથી અને ભગવાનના કનેક્શનથી જ આવશે એવું 40 વર્ષની કોર્પોરેટ ટ્રેનિંગ પછી જીમ કોલિન્સ શીખવાડે છે. તો મેનેજમેન્ટમાં પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે, સોશિયલ રિલેશનશીપમાં પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે, અને હેલ્થ સંબંધી પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે. ડોક્ટર્સ કહે છે કે 90% રોગ સાયકોસોમેટિક છે, એટલે કે તમારું મન અસ્વસ્થ હોય એટલે તમારું શરીર અસ્વસ્થ બને જ. તો મન સ્વસ્થ રાખવા માટે ભગવાનનું નામ સ્મરણ છે એ સાયકો ન્યુરો સોફ્ટવેરથી સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે. 50,000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ વૈજ્ઞાનિકો દ્વારા વૈજ્ઞાનિક પરિષદોમાં દેશ પરદેશમાં પ્રેઝન્ટ થયા છે, જ્યાં દે હેવ પ્રૂવડ કે પ્રાર્થનાથી કે નામ સ્મરણથી કે ભગવાનના મૂર્તિના ધ્યાનથી કે મંદિરે જવાથી કે સંતો પાસેથી કથા સાંભળવાથી કે સત્શાસ્ત્રોના વાંચનથી તમને શારીરિક, માનસિક અને આંતરિક કેવા પ્રકારના લાભ થાય છે ને એ સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એવી હજારો વાતો છે. કોઈ જળમૂળમાંથી નાસ્તિક હોય ને મારી પાસે લાવજો, 10મી મિનિટ નહીં થવા દઉં. એ જે વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી બોલશે ને વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી હું એને વૈજ્ઞાનિકોના નામ અને પ્રયોગ સાથે કહીશ કે તને જે પ્રશ્ન છે ને એ વિજ્ઞાનની દ્રષ્ટિએ આવી રીતે સાબિત થયેલું છે. મારી પાસે 500 રિસર્ચ પેપર્સની કોપીઝ છે. એટલે ભગવાનના અસ્તિત્વને અને ભગવાનના કર્તાપણાને કોઈ નકારી શકે એમ નથી. 400 વૈજ્ઞાનિકો મુંબઈમાં હતા અને મારે લોજિક વર્સિસ ફેઇથ, તર્ક વિરુદ્ધ શ્રદ્ધાનું પ્રવચન હતું. 1 કલાક પ્રવચન ચાલ્યું, પછી 2 કલાક પ્રશ્નોત્તરી ચાલી. વૈજ્ઞાનિકો હતા ને, પછી મેં 400 વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ કોઈને આપી શક્યા. પ્રશ્ન મેં પૂછ્યો કે પૃથ્વી અત્યારે એની સ્પીડ ઉપર ફરે છે, ધરી ઉપર 1,00,000 કિલોમીટર પર આવર. કાલ સવારે ધારો કે સ્ટેગરિંગ ચાલુ થાય, આપણા હાથની તો વાત છે નહીં, ઝડપી ફરવા માંડે, ધીમી પાછી જરૂર ઝાટકા શરૂ થઈ જાય, તો તમ બધા નાસાના વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો, ઇસરોના વૈજ્ઞાનિકો ભેગા થઈને પાના પકડ લઈને નીચે જવાના છો? ક્યાં કઈ પાના પકડ ચાલે એમ છે કે હરખું કરી એની સ્પીડ હરખી કરું? આ તો કઈ સ્કૂટરનું ટાયર છે. સ્ટેગરિંગ શરૂ થાય એટલે હવે પહેલો પ્રશ્ન આવે કે ડેટ કઈ નક્કી કરવી. તમે એમ કહો કે 10મા ધોરણની પરીક્ષા કાલે સવારે 7 માર્ચે શરૂ થવાની છે, પણ 7 માર્ચ નક્કી કેવી રીતે કરવી? કારણ કે સ્ટેગરિંગ ચાલુ થાય એટલે દિવસ આજે 30 કલાકનો અને રાત 2 કલાકની થઈ જાય, કાલે દિવસ 75 કલાકનો અને રાત 50 કલાકની પણ થઈ જાય, પરમ દિવસે દિવસ 1 કલાકનો અને રાત 100 કલાકની પણ થઈ જાય. બધું શક્ય છે સ્ટેગરિંગ ચાલુ થયું એટલે સ્પીડમાં. તે આપણા હાથની વાત રહે, કાર્યક્રમ જ પૂરો થઈ જાય. જમવું ક્યારે, ઉઠવું ક્યારે, પીવું ક્યારે, આવું સ્ટેગરિંગ ચાલુ થાય એટલે. તે શું તમ બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને પૃથ્વીની સ્પીડ કરોડો વર્ષોથી એક ધારી રાખો છો? પછી મેં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન વૈજ્ઞાનિકોને પૂછ્યો. હું જે વૈજ્ઞાનિકોને મળું એના પ્રશ્ન પૂછ્યું. મને કહો, બીકોઝ આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી બેય. મેં એન્જિનિયરિંગ કર્યું એટલે વિજ્ઞાન પણ ભણેલો છું અને અધ્યાત્મ પણ ભણેલો છું. મેં કહો, ગુરુત્વાકર્ષણ છે, તમને કોઈ જળમૂળમાંથી નાસ્તિક મળે ને એની પાસે આ વાત કરજો, તમે 5 મિનિટમાં આર્ગ્યુમેન્ટ જીતી જશો, હું તમને શીખવાડું. તમારે એને પૂછવું, આ ગુરુત્વાકર્ષણ તો છે જે પૃથ્વીમાં એક આ ફોર્સ છે ને બધાને નીચે ખેંચી રાખે છે, માણસ, પશુ, પંખી, ઝાડ પાન બધાને પકડી રાખે છે, એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ. વૈજ્ઞાનિકોએ આ ફોર્સનું નામાભિકરણ કર્યું છે કે એને ગ્રેવિટેશન કહેવાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં ગુરુત્વાકર્ષણ કહેવાય. પણ એ ફોર્સનો જન્મસ્થાન કેવી રીતે ઉદ્ભવ થાય છે એ કોઈને ખબર નથી. પછી મેં વૈજ્ઞાનિકોને પૂછ્યું કે હું તમારો હાથ પકડીને આમ ખેંચું તો મારી કંઈક શક્તિનો ઉપયોગ થયો કહેવાય ને, મેં કંઈક શક્તિ ખર્ચી કહેવાય, ખર્ચાય ને કંઈક શક્તિ. તમે પાણીનો ગ્લાસ આમ લઈને પીને આમ બાજુ પર મૂકો તો શક્તિ થોડીક વપરાણી ને. એમાં ગુરુત્વાકર્ષણ બધાને ખેંચી રાખે છે, આપણે 7 અબજ, તેની શક્તિ વપરાતી કે નથી વપરાય? શક્તિ એની વપરાય છે કે નથી વપરાતી?
પૃથ્વી પર કોઈ વૈજ્ઞાનિક હજી બોલી નથી શકતો કે શક્તિ વપરાય છે કે નથી વપરાતી, કારણ કે જે જવાબ આપે ને એમાં ફસાય એમ છે. જો એમ કે વપરાય તો નવી આવે છે ક્યાંથી? અને પાછું પરફેક્ટ બેલેન્સ હા ગુરુત્વાકર્ષણ નું. તમે એમ ના કહી શકો કે ન્યુઝીલેન્ડમાં પેલી બાજુ ગયો હતો ને ત્યાં તો ગુરુત્વાકર્ષણ બહુ હતું કે પગ બે બે ફૂટ અંદર જતા રહેતા હતા, અને સાઉથ અમેરિકામાં લેટિન અમેરિકામાં એમેઝોન ની પેલી બાજુ ગયો ત્યાં ગુરુત્વાકર્ષણ થોડું ઊંચું ઓછું હતું, તે એક એક ફૂટ ઉપર ઉડતો હતો. એવું થાય છે. પૃથ્વી પર એક વ્યક્તિ હતી કે આજે 7 અબજ છે, ભવિષ્યમાં 15 અબજ હશે ને, તો એ બધા વગર એફર્ટ વગર પુરુષાર્થે સરસ પૃથ્વી પર ચાલી શકે ને એવું ગુરુત્વાકર્ષણ મેન્ટેન થાય છે. કોણ કરે છે? અને ધારો કે વૈજ્ઞાનિક એમ કઈક નથી વપરાતું તો તારો સિદ્ધાંત ખોટો, આખું વિજ્ઞાન ખોટું. હાથ પકડીને ખેંચું એટલે એનર્જી વપરાય, આ બધાને ખેંચે વપરાવી જ જોઈએ. ખ્યાલ આવ્યો? જવાબ કોઈ નહીં આપી શકે. પૃથ્વી પર કોઈ વૈજ્ઞાનિક પાસે જવાબ નથી. આવા મારી પાસે 100 પ્રશ્નો છે. તે વૈજ્ઞાનિકોની વાત કરું ત્યારે મને તો બહુ મજા આવે છે. આઈ એન્જોય. આ બધા પ્રશ્નોનો ઉત્તર વિજ્ઞાન પાસે નથી, કારણ કે અધ્યાત્મ છે, ભગવાનનું સર્જન છે. માણસના સર્જનમાં તકલીફ હોય, ભગવાનના સર્જનમાં ના હોય. આપણે માણસનું સર્જન પેલું ચકડોળ છે, મેરી ગોરાઉન્ડ છે ને, 5 કિલોમીટરની સ્પીડે ફરે છે તો 5 મિનિટ એમાં બેસીને ચક્કર આવે છે કે નહીં? આપણે નાના હતા ત્યારે ખબર છે ને. અલા મોટું ચકડોળ ફરે છે, ખબર છે, 1,00,000 કિલોમીટર પર આવવાની સ્પીડે. તમારી ગાડી હાઈવે ઉપર 150ની સ્પીડે જાય ને તો તમને એમ લાગે ખાલી જબ્બર સ્પીડે જાય છે ગાડી. તો આ પૃથ્વીની ધરી ઉપર 1,00,000 કિલોમીટર પ્રતિ આવર દર કલાકે 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે તો એ આપણને ચક્કર આવ્યા. તારા ચકડોળમાં 5 કિલોમીટરની સ્પીડે ચક્કર આવે, ભગવાનના ચકડોળમાં 1,00,000 કિલોમીટરે પણ ચક્કર નથી આવતા. એ ભગવાનનું કર્તવ્ય છે. ભગવાને ધૂળમાં કેટલી બધી આઈટમ, ધૂળની કોઈ કિંમત છે? ધૂળની કોઈ કિંમત ખરી? આ ધૂળ ઉડતી હોય ઘરમાં તો આપણે કાઢી નાખીએ બહાર, પગ નીચે ધૂળ કતરાય છે. પણ ભગવાને ધૂળ બનાવીને એટલી એક સરસ આઈટમ બનાવી છે આ ધૂળ. તમે શાંતિથી વિચાર કરો ને, ધૂળમાંથી 7 અબજની વસ્તીને હવારના પોરમાં કામ ધંધો મળે છે. તમે જો હવે શાંતિથી વિચારો, તમે જે પણ કામ કરતા હશો ને એનું મૂળ તો ધૂળ જ હશે. તમે ચેક કરો જાઓ, તમને ખબર છે પૃથ્વી પર 10% પ્રજા તો એવી છે હવારના પોર મોઢી ખોદવા જ માંડે, પછી માઇનિંગ હોય કે બિલ્ડર હોય ખોદવા જ માંડવાનું સવારના પોરમાં ઉઠીને. બીજી 8-10% પ્રજા એવી છે કે ખોદ્યા પછી જે નીકળે છે ને એ બધું ભેગું કરીને ગોઠવે છે. બીજી 8-10% પ્રજા એવી છે કે ભેગું થયેલું છે ને એને ટ્રાન્સપોર્ટ કરે છે મેન્યુફેક્ચરિંગ સુધી. બીજી 8-10% પ્રજા એવી છે કે એનું કંઈક એમાંથી કંઈક રૂપાંતર કરે છે, કંઈક ભેગું કરીને છૂટું પડે એનું કંઈક નવી પ્રોડક્ટ બનાવે. બીજી 15% પ્રજા માર્કેટિંગમાં છે, જે બન્યું ને એને માર્કેટ સુધી લઈ જાય. અને પૃથ્વી પર 1% પ્રજા એવી સુકી છે કે ઘેર બેઠા બધું ભોગવે છે. આમાં 100% પ્રજા પૂરી થઈ ગઈ. આ વાત મેં એટલા માટે તમને કરી. હવે શાંતિથી સાંભળજો, રહસ્યની વાત હવે છે. જે ભગવાને આ ધૂળની કોઈ કિંમત નથી એમાં આટલી બધી વસ્તુ મૂકી કે તમે 2 દાણા ઘઉંના નાખો ને 2 ના 100 કરીને આપે. આ ધૂળમાં ભગવાને લોખંડથી માંડીને હીરા માણેક જવેરાત સોનું ઓઇલ પેટ્રોલ કોલ બધું મૂક્યું. જે ધૂળની કિંમત નથી એમાં આટલું બધું મૂક્યું તો ભગવાનનું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે. આપણામાં પણ ભગવાને ઘણું બધું મૂક્યું છે, બહાર લાવવાની જરૂર છે. થોડું ત્યાં તો ખોદકામ કરો તો અંદરથી પણ હીરાને જવેરાત નીકળશે. સદગુણો ઘણા બધા ભગવાને મૂકેલા છે. ધૂળમાં સોનું મૂકે તો તારા હૃદયમાં સોનું ના મૂક્યું હોય ભગવાને? એટલે કે સોના જેવા વિચારો ને સોના જેવા કાર્યો ના મૂક્યા હોય, તને કિંમતી ના બનાવ્યો હોય, પણ તારે બીડીઓ પીવામાં પૂરું કરવું છે, તારે ગામની ચર્ચા કરવામાં પૂરું કરવું છે, તારે કોકનું ખોટું લઈ લેવામાં પૂરું કરવું છે. એટલે અંદરથી જે સોનું નીકળવું જોઈએ ને બહાર એ નથી નીકળતું. લાઈફ ઇઝ બ્યુટિફુલ ઇફ યુ ગો ઇનસાઇડ. You will find n number of valuable things. ઘણી બધી વસ્તુઓ તમને મળશે. તો ભગવાનમાં શ્રદ્ધા રાખજો. જે પણ ઈષ્ટદેવમાં તમે માનતા હો એનું નામ સ્મરણ નિત્ય કરજો. એના મંદિરે તમે દર્શન કરવા જજો. 100s of researches કહેશે કે તમને માનસિક શાંતિ રહેશે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમારું મન પ્રફુલ્લિત રહેશે, તો તમને આનંદ આવશે જીવનમાં. એટલે અધ્યાત્મ પણ જોઈએ. એટલે જીવનમાં
સદવિચાર રાખો, સદ પ્રવૃત્તિ કરવી, સદભાવ રાખો અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખવી, દેન યોર લાઈફ ઇઝ બ્યુટિફુલ, લાઈફ ઇઝ ગ્રેટ. આપ સૌ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના હૃદયમાં આ વિચાર અને વાત સ્થિર થાય એવા પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ આપ સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ એન્ડ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.